જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલાં કેમ છો હું તો જોરદાર છું તમે બધા જમી કરીને આવ્યા છો એટલે કેટલાને ઊંઘ આવે છે પહેલાં હાથ ઉપર કરી દે જુઓ તમે ઊંઘી જાઓ ને નસકોરા બોલાવો એનો કોઈ પ્રોબ્લેમ નથી જરાય વાંધો નથી આ સ્ટેજ પરથી તમને અનેક લોકોએ કીધું હશે કે આવું કેવી રીતે ચાલે અમારું સૌથી પહેલું તમને કેવું એ છે કે ઊંઘથી વધારે મોટું કોઈ સુખ નથી એટલે જ્યાં મળે જેટલી મળે જેની હાજરીમાં મળે આપણે ખેંચી લેવી કોઈની પરવા કર્યા વગર બરાબર એટલે હું આજુબાજુવાળા બધાને કહી દઉં છું કે કોઈ પણ નસકોરા બોલાવે તો એનાથી જેલસ થતા નહીં એને તમે મજા કરવા દેજો જિંદગીમાં કારણ કે કેટલાય લોકો એવા છે જેને ગોળી ખાઈને ઊંઘવું પડે છે એવા કેટલા છે તમારામાંથી હાથ ઉપર કરો હવે બધા પકડાઈ બોલશે એક જણે ઓનેસ્ટી બતાડી રાઈટ તો મારા મેં થોડાક મહિનાઓ એવા પસાર કર્યા છે કે જેમાં આમ ઊંઘ ના આવતી હોય ને આખા આમ ચોવીસ કલાકમાં એક કલાક કે આમ અડધો કલાક ઊંઘ આવે અને એવો સમય મારે ફરીથી નથી જોઈતો તમે નહીં માનો મારે રોજ સવારના છેલ્લા એકવીસ વર્ષથી મોર્નિંગ શો હોય છે રેડિયો પર એટલે સવારના હું છ વાગે જાઉં ત્યારે મારો શો ચાલુ થાય એટલે હું સાડા પાંચે પહોંચું છ વાગે શો ચાલુ થાય અને બપોરના બાર વાગે પૂરો થાય એટલે રોજ છ કલાક સવારના પહોરમાં ઉઠીને બોલું છું તમારામાંથી કેટલા લોકો એવા છે જેને સવારના પોરમાં બોલવાનો કંટાળો આવે છે વેરી નાઈસ વેરી નાઈસ હવે તમારામાંથી કેટલા લોકો એવા છે જેને સવારમાં વહેલા ઉઠવું નથી ગમતું આઈનો આઈનો હવે જેને સવારના બોલવાનો કંટાળો આવે છે ને જેને સવારના વહેલા ઉઠવું નથી ગમતું એ બંનેનો જ્યારે તમે વત્તાકાર કરો અને તમારી જે સંખ્યા બને એના ગુણ્યા સો જેટલો મને કંટાળો આવે છે પણ એના બદલામાં જે થોક બંધ રૂપિયા મળે છે એને કારણે તેને ખૂબ આનંદ આવે છે એટલે કોઈ પણ વ્યક્તિ જે એવું કે પૈસાથી સુખ નથી મળતું તો એ જોઈ લેજો કે મોટે ભાગે કમાયા નહીં હોય કારણ કે જે કમાયા નથી તે બધા ફિલોસોફી ખાસ્સી અફોર્ડ કરી શકે છે બિકોઝ ફિલોસોફી ફ્રી છે આવું શાહરૂખ ખાનનું કહેવું છે મારું મારું કહેવું નથી શાહરૂખ ખાન કહે છે કે તમારે જો એવું કહેવું હોય કે મની કાન્ટ બાય હેપીનેસ તો ફિલોસોફર બનતા પહેલા અમીર બની જજો પછી નક્કી થશે કે તમારી ફિલોસોફી સેમ રહે છે કે નહીં આ જે આપણે શરૂઆત કરી છે આજે વિચારોની આપલેની એની જરૂર કેમ પડી છે એની જરૂર એટલા માટે પડી છે કારણ કે જય વસાવડાના ઘરમાં જે અઠ્યાવીસ હજાર પુસ્તકો છે ને એવા અઠ્યાવીસ પુસ્તકો પણ બધા જ પોતાના ઘરમાં નથી વસાવી શકતા અને કારણ કે આપણે જાતે વાંચતા નથી એટલે રોજ સવારે જે પેલો વોટ્સએપ પર મેસેજ કેટલા લોકો સવારના ગુડ મોર્નિંગનો વોટ્સએપ કરે છે તમને ખબર નથી તમારા મેસેજ પર કેટલાના દિવસ ટકી જાય છે ખબર છે પહેલાના જમાનામાં મંદિરની બહાર સુવાક્ય લખવામાં આવતું હતું અને લોકો સવારે મંદિર જતા અથવા તો દેરાસર જતા એટલે ત્યાં જઈ અને સવારના વાંચે તમારામાંથી કેટલા લોકો રોજ દેરાસર જાય છે હા ઓકે એમાંથી કેટલા લોકો જે છે એ ખરેખર જ્ઞાનની વાત સાંભળીને આવે છે હા બાકી મારી બેનપણી છે એ દેરાસર જાય ને તો લિસ્ટ લઈને જાય કારણ કે ભગવાન સામે ભૂલી જવાય ને કે આપણે એક્ઝેક્ટલી શું શું જોઈએ છે અને કયા ક્રમમાં જોઈએ છે એટલે પહેલાં લિસ્ટ બનાવે કે પહેલાં નંબરે આ જોઈએ છે બીજા નંબરે આ જોઈએ છે ત્રીજા નંબરે આ જોઈએ છે અને આટલી વસ્તુઓ જોઈએ છે ત્યાં જઈને ભડબડ બડબડ બધું બોલી જાય એટલે જે એના સિવાય માત્ર જ્ઞાન લેવા માટે એ જગ્યાએ જાય છે એ બધાને કદાચ અમે જે વાત કરીએ છીએ એ મોરલેસ રિવિઝન થાય છે પણ અમે જે વાત કરવા માગીએ છીએ એ અમારા જીવનના અને અમે વાંચેલા પુસ્તકોનું ક્યાંક સંકલન થયેલું છે અમારા મનની અંદર જે અમે તમારી સાથે શેર કરી શકીએ છીએ હું રોજ પાસઠ લાખ લોકો સાથે રોજ લાઈવ વાત કરું છું છેલ્લા વીસ વર્ષથી પાસઠ લાખ લોકો સાથે તમે જ્યારે વાત કરતા હો ને ત્યારે તમને એમાંનું એક પણ માણસ દેખાતું ના હોય ને તો ખાસું ગાંડું ફીલ થાય કારણ કે અત્યારે તમે આટલા બધા દેખાવ છો પણ હું બાકી જ્યારે વાત કરતી હો ત્યારે કોઈ દેખાતું નથી મને નથી ખબર તમારામાંથી કેટલા લોકો એ મારી એક મિનિટની વાર્તા ઇન્સ્ટાગ્રામની ઉપર જોઈ છે પણ જ્યારે જોઈ હશે એ વિચાર કરજો કે હું જ્યારે એક મિનિટની વાર્તા કરું છું ત્યારે સામે એક જણ પણ નથી હોતું હું જ જોઉં છું મારા પ્રતિબંધમાં પણ આજે તમે બધા અહીંયા છો એનો બહુ જ બધો મને આનંદ છે અને એવી જ રીતે અમે બંને જે છીએ હું અને જયભાઈ અમે બંને સિંગલ ચાઇલ્ડ તરીકે ઉછર્યા છીએ અમારા ઘરની અંદર એટલે અમને અમારા માતા પિતાએ પુસ્તકોની બહુ મોટી મૈત્રી આપી અને એ મૈત્રીને કારણે અમે બહુ ટકી ગયા

કાઠિયાવાડી મહેરબાની છે અંદરથી આવું પ્રોજેક્શન આવે સો જયભાઈ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાત સમાચારની સાથે કોલમ લખે છે અને એમની કોલમ્સ તમે આટલા વર્ષોથી વાંચતા જશો જેવી રીતે સરે વાત કરી એવી રીતે એમના ઘરમાં ખૂબ મોટી લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી તમારે જોવી હોય તો તમે જેવી પ્લાનેટ ઉપર અથવા તો આરજે દેવકીના યુટ્યુબ ઉપર જશો ને તો તમને લાઈવ જોવા મળશે મેં ફરી ફરીને પુસ્તકો એમના ઘરમાં દિવાલો નથી પુસ્તકો છે તમે કોઈ પણ ખાનું ખોલો તો ત્યાંથી પુસ્તકો બહાર દેખાય છે અને એ પોતાના મામી સાથે રહે છે અને એમના મામી સતત કહેતા હોય છે કે અમારે દિવાળી કામમાં બહુ માથાકૂટ થાય છે કારણ કે એટલા બધા પુસ્તકો અને એટલા બધા અવોર્ડ્સ ને તકતીઓને જે પાંચ હજારથી વધારે ટોક શોઝ એમણે કર્યા છે દુનિયાના અનેક ખૂણાઓની અંદર અનેક ગુજરાતીઓ સાથે એ બધાની એટલી બધી તકતીઓ ભેગી થઈને પડી છે પણ માણસનું મન એટલું વિશાળ છે એટલું ઉદાર છે કે એમાંની એક પણ તકથી એ જવા નથી દઈ શકતા હું એવા સ્પીકર્સને જાણું છું કે જે કહેતા હોય કે હવે ઘરમાં એટલી બધી શાલ આવી છે કે પત્નીએ ના પાડી છે કે ઘરે આવો તો શાલ લઈને નહીં આવતા નહીં તો અંદર નહીં આવવા દઉં કારણ કે શાલના ઢગલા થઈ ગયા હોય એવું એમના મામીને કહેવાની ઈચ્છા થાય પણ હી ઇઝ વેરી ક્લિયર કે એટલા પ્રેમથી મને જે જે લોકો મળે છે જે જે વસ્તુ આપે છે હું એમાંની એક પણ વસ્તુને ઘરમાંથી જવાની દઉં બહુ જ જ્ઞાની છે અને એમની પાસે જે વાતો છે એ એટલી સચોટ અને ઈઝીલી ગળે ઉતરી જાય એવી છે ને માએ ઘરે બનાવેલા રવાના શીરા જેવી છે કે આમ તરત જ આમ ગળાની અંદર ઉતરી જાય કડવી દવા પણ સરસ રીતે પીવડાવી શકે છે અને જો કોઈ આડું અવળું થાય તો એમના માટે એમણે આખી ગાળોની જુદી પ્રકારની ડિક્શનરી બનાવી છે તમે જો ફેસબુક પર એમને ફોલો કરતા હશો તો તમે નીચે એવા અવનવા શબ્દો સાંભળશો કે તમને એમ થશે કે આ બધા ક્યાંથી આવ્યા છે અમે બંને જણાએલાબંધ શો સાથે કર્યા છે ને અનેક વિષયો પર વાત કરી છે અને આજે ખાસ અમે તમારી સાથે વાત કરવા માટે આવ્યા છીએ એનો અમને ખૂબ ખૂબ આનંદ છે પૂછ્યું પ્લીઝ પૂછ્યું હેન્ડ્સ ટુગેધર ફોર ધ મોસ્ટ સક્સેસફુલ સ્પીકર ઇન ગુજરાતી ટુડે ડે જય વસાવડા ધ તમે દેવકી આ બધી વાત કરે છે અને મારી એમને એમ કેલેરી વધતી જાય છે બેઠા બેઠા આમ તો બેસવાથી એ કેલેરી વધે એવું ડૉક્ટરો કહે છે અને આ તો સાંભળવાથી એ વધી જાય એવી વાત છે પણ તમને બધાને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું અમે સાથે શો કર્યા છીએ સારા મિત્રો છીએ મેં સજેશન કરેલું જ્યારે અમારે વાત થઈ સાહેબ સાથે કે ભાઈ આપણે શો કરવો છે એક હવે જયપુરથી એક જય વસાવડાની જેજેસી સાથે આ થઈ ગઈ છે અને એને કારણે એમને ભરોસો મૂક્યો વારી ઉપર કે તમે નક્કી કરો શું કરવું છે અમે વિષય કહી દીધો કે ભાઈ અમે સુખના સરનામાઓ વેચશું એટલે એમને મજા પડી થોડી હોળી ધૂળેટી ને બધી રજાઓને કારણે આમ તો તમને ફાયદો થયો કારણ કે જમણ થયું પહેલામાં જમણ વગરનો શો થવાનો હતો આ ભર્યા પેટવાળો શો છે એટલે સરસ જેજેસિંહના મિત્રો સાથે મારે તો સંવાદ કરવાનો મોકો મળ્યા કરે છે પણ તમને બધા માટે દેવકી પ્રથમવાર છે એટલે એક બે વાત હું એની કરી દઉં ખાસ એણે બહુ સહજ ભાવે મિત્ર ભાવે જે ચરબી ચડાવી દીધી તો એ તો નાટકોમાં ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કરે છે એટલે એ સરસ મેન્ટેન કરે છે એટલે એને ચરબી ચડે એમ નથી મેં તો ફાંદ મેન્ટેન કરેલી છે મેન્ટેન તો અમે બંને કરીએ છીએ બરાબર એ એ સરસ રીતે એનું ફિગર મેન્ટેન કરે છે અને હું મારી ફાંદ મેન્ટેન કરું છું પણ દેવકી ન્યૂયોર્કની અંદર સન્માનિત થયેલી છે અમેરિકામાં અમેરિકામાં તો ઘણા બધા ગુજરાતીઓ છે અને એ પણ એને બોલાવે છે પણ ઇન્ડિયા ડે પરેડની ની અંદર એમ્બેસી પણ બોલાવે અને એની સાથે પાંચસો ટોચના ઇન્ફ્લુઅન્સર એશિયન્સની યાદી બને એશિયન્સની જેમાં ચીન પણ આવી જાય સિંગાપોર પણ આવી જાય થાઇલેન્ડ પણ આવી જાય જાપાન પણ આવી જાય એ પાંચસોમાં એક નામ આપણા ભારતમાંથી આરજે દેવ કીધું હતું શી વોઝ ઓલ્સો એવોર્ડેડ બેસ્ટ આરજે ઓફ ધ વર્લ્ડ એક કોમ્પિટિશનની અંદર વિતેશભાઈને ખબર હશે કારણ કે એ બહુ માલટાની અંદર આખી કોમ્પિટિશન હતી આખી દુનિયાના આરજેઓ આવીને પરફોર્મ કરવાનું હતું પેલું જેમ મિસ વર્લ્ડમાં કોમ્પિટિશન હોય ને એમાં મિસ આરજે વાળી કોમ્પિટિશન હતી નોટ ઓનલી મિસ કારણ કે એમાં મિસ્ટર પણ હતા પણ એમાં પણ એ ટોપ લેવલ નંબર વન એટલે આ જરા ગર્વ લેવા જેવી વાત છે ને ઊંઘ ઉડાડે એવી વાત છે એટલે મેં કીધું ચાલો આપણે શરૂઆતમાં એ કહી દઈએ બાકી તો એને ઊંઘની વાત કરી મેં તો મારું જયત્વ નામનું પુસ્તક લખ્યું હવે એ જયત્વ એટલા માટે નામ રાખેલું કે પચીસ વર્ષ થયા લેખન કારકિર્દીને લઈ મને એમ થયું પચીસ વર્ષમાં જેટલું લખ્યું એ હવે લોકો પાસે એટલો ટાઈમ નથી પચીસે પચીસ વર્ષનું એક સાથે બધું વાંચે તો આપણે એમાંથી સાર કાઢીને માખણ કાઢીને થોડું પીરસી દઈએ તો એમાં સાવ છેલ્લા કવર ઉપર મેં એમ લખ્યું છે કે સુખની બે ચાવીઓ છે ખડખડાટ અને ઘસઘસાટ જે ખડખડાટ રસી શકે ઘસઘસાટ સૂઈ શકે એ માણસ હંમેશા સુખી છે હવે અત્યારે અમે બંને જે સુખનું સરનામું તમારી સાથે શેર કરવા આવ્યા છીએ ને એમાં એક જૂની વાર્તા મને યાદ આવે છે કે એક રાજા હતો આ એક મિનિટની જ વાર્તા છે હવે રાજા હતો અને એના દરબારમાં એક કવિ આવ્યો અને કવિઓને બહુ શોખ હોય કવિતા સંભળાવવાનો અહીં પણ બેઠા હશે કદાચ મારા તો ઘણા બધા મિત્રો છે અને હું લગતો નથી એટલે બધા મને સંભળાવતા જ હોય છે કે તમને ક્યારેક કામ લાગશે તમારા લેખમાં એમ કરીને અને ઘણા લોકો તો દરવાજો બંધ કરીને સંભળાવે એટલે આપણે પૂરી ન થાય ત્યાં લગી ઉભાઈ ન થઈ શકે તો કવિએ રાજાના માનમાં રાજાની પ્રશંસા કરતી બહુ સરસ મજાની કવિતાઓ સંભળાવી રાજા ખુશખુશાલ થઈ ગયા અને એમણે એમ કહ્યું કે આ કવિને એક લાખ સુવર્ણ મુદ્રાઓ આપો કવિ તો બેહોશ થઈ ગયા કે એક લાખ સુવર્ણ મુદ્રાઓ આપણે જીવનમાં કોઈથી આટલું સોનું તો વિચાર્યું નથી એક લાખ સુવર્ણ મુદ્રાઓ તો ગાડું ભરીને લઈ જવી પડશે હાથમાં તો સમાશે નહીં બેભાન થઈ ગયા જ્યારે ભાનમાં આવ્યા ત્યારે જોયું તો ચાર પાંચ ચોકીદારો ઊભા હતા અરે દરબાર ખાલી થઈ ગયો તો આખો એમ પૂછ્યું કે રાજાજી ક્યાં છે મારે એક લાખ સુવર્ણ મુદ્રા લેવાની હતી એટલે પેલા ચોકીદારે કહ્યું કે તો ગયા તો કે સુવર્ણ મુદ્રા ક્યાંથી લેવાની છે તો કે એ કંઈ તમને આપવાના નથી તો કે મારે સુવર્ણ મુદ્રા તમે હતા નહીં સાંભળ્યું નહીં તમે રાજાએ કહ્યું જાહેરમાં કે એક લાખ સુવર્ણ મુદ્રા મળશે એટલે પેલા ચોકીદારે કહ્યું કે તમે રાજાના વખાણ કર્યા કવિતા ગાઈને તો રાજાના કાનને સુખ મળ્યું કે ન મળ્યું આ કવિતામાં બીજું શું મળે કવિતા કંઈ કઈ કઈ સરસ મજાની કોઈ પેંડો થોડો છે કે તમે ખાઈને સુખ લઈ શકો એ કોઈ પોશાક નથી કે તમે પહેરીને સુખ લઈ શકો તમે કવિતા સાંભળીને તમારા કાનને સુખ મળ્યું ને આપણે સંસ્કૃતમાં શબ્દ છે શ્રુતિ સુખ શ્રુતિ એટલે કાનમાં સાંભળવું તો રાજા એ તમારા કાનને સુખ આપ્યું તમને સુખ મળ્યું કે નહીં ઓહો આપણને તો એક લાખ સુવર્ણ મુદ્રા મળવાની છે આપણા બધાની જિંદગી અત્યારે આવી થઈ ગઈ છે બધાને જે સુખ છે ને એમાં મજા નથી આવતી પણ જે સુખ મળવાનું છે ને એના વિચાર કરવામાં બહુ મજા આવે છે કે આજે જે છે એમાં તો બહુ કંઈ જામતું નથી પણ આવતીકાલે જે મળવાનું છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હશે અને એને કારણે બધાને જીવવાની પણ મજા આવે છે ક્યારેક મજા નથી પણ આવતી કારણ કે એને આજે જે મળે છે એ નકામું લાગે છે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આપણી આજને જેટલી બહેતર બનાવશું ને એટલી જ આવતીકાલની આપણી યાદો વધારે સરસ થશે કારણ કે આપણે આજને જો જેમ તેમ કરીને જીવી નાખશું ને તો આજ જે છે એ ગઈકાલે આપણી મેમરી બનવાની છે તો આપણી આજમાં સુખ સમાયેલું છે રમેશભાઈને હું લિફ્ટમાં સાથે આવ્યા આવી તો રમેશભાઈ મને પૂછતા હતા કે તમે અત્યારે આવી રીતે એમ કાલે હું તો થયેલો લઈને મારી સ્વભાવ મુજબ સીધો સીધો આવી ગયો એટલે મેં કીધું હું રસાલો લઈને નેતાઓની જેમ ફરતો નથી એટલે મારે વહેલો આવવું તો આ પ્રવચન લોબીમાં કરવું પડે આ બધા મિત્રો બીટલાય ઓળખતા હોય તો ત્યાં પ્રવચન શરૂ થઈ જાય એટલે હું સમયસર આવી જાઉં એટલું મેં ધ્યાન રાખ્યું છે પણ સૌથી વધારે ધ્યાન એ રાખ્યું છે કે સુખનું સરનામું જો શોધવું હોય તો સાહજિક રહેવું પડે આપણે જેવા છીએ એવા દેખાવું નથી ને એટલે જ દુઃખ છે આ જગતમાં બધાને તમે વિચાર કરો ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ચાલીસેક ફોટા પડ્યા હોય ને એમાંથી સિલેક્ટ કરીને બે ફોટા મૂકવા હોય છે કારણ કે ઓલા આડત્રીસ એમને જોવા ગમતા નથી પણ જે જોવા ગમતા નથી ને એ જ આપણી આજુબાજુવાળાએ આપણે જોવાના છે તમે વિચાર કરો ઊંઘમાંથી ઉઠીને મારો કોઈ ફોટો પાડે મને જોવો ન ગમે તો મારા ઘરના હોય તો એ જ જોવાનો છે ને આપણે તો નાચતી ઐશ્વર્યા રાય જોવાની હોય કોઈ એવોર્ડ સમારંભની અંદર આવે કે ફિલ્મમાં આવે તો પણ અભિષેકે તો ઉલ્યું કરતી જોવાની છે તો સુખી ત્યારે થઈ શકો કે જે નાચે છે ત્યારે તમને સુંદર લાગે છે એ ઉલ્યું કરે ત્યારે પણ તમને સુંદર લાગે મેં તો લગ્નની એક નાનકડી વ્યાખ્યા બનાવેલી ઘણા સરનામાં છે એક સરનામાં નથી એક ઘણામાંથી અમે આપણા સમયને ધ્યાનમાં રાખીને કારણ કે પછી સમયસર કાર્યક્રમ પૂરો થાય ને એનું એક સુખ હોય છે પછી વક્તાઓ એટલું બધું લંબાવે એટલું બધું લંબાવે કે દુઃખી થઈ જાય તો અમે ધ્યાનમાં રાખીને મેને દેવકીએ સાત સરનામા પસંદ કર્યા છે સુખના સાત અને સાતે સરનામાં કોમ્બિનેશન થઈને ને માણસના શરીર જેવું છે આપણને એમ લાગે કે આપણા શરીરની અંદર ટચલી આંગળી તો નકામી છે સાવ પણ એને કારણે આપણે કાપીને કોકને આપી નથી દેતા એનું સાવ નકામું છે એવું નથી હું મારા મોબાઈલને પકડું ત્યારે આ ટલી આંગળી ઉપર જ મોબાઈલ ઉભેલો હોય છો જે હાથની ટચલી આંગળી આપણને નકામી લાગે ને એ ટચલી આંગળીના અંગૂઠો એના ઉપર તો આપણે એસએમએસ થી બધી જે દેવકી કહેતી હતી સવારના પોરમાં ગુડ મોર્નિંગ ના એસએમએસ હું તો એવી પ્રથા રાખેલી છે કે સવારના પોરમાં આપણને બધા હરદ્વાર ને ઋષિકેશ ઉપર મોકલી દે એટલી ફિલોસોફીઓ આપે એટલી ફિલોસોફીઓ આપે કે આપણને એમ થાય કે આ લોકો મોબાઈલ જ શું કામ રાખતા હશે એ પોતે ઘાટ ઉપર જઈને ડૂકી કેમ નથી વારી લેતા આટલી બધી ફિલોસોફીઓ જો એ લોકો મને લાંબી લાંબી મોકલાવે ને એમાં નામ કોઈક ત્રીજાનું લખ્યું હોય ની છે એટલે હું સામે સવાલ પૂછું કે ભાઈ આ આવડો લાંબો મેસેજ તમે મને સવારના પોરમાં સાડા વાગે કેમ મોકલ્યો તો એમ કે ભાઈ સારો હતો લાંબો હતો અમે વાંચ્યો નથી તમે લેખક છો તમને મોકલી તો આવા કેટલાક મિત્રો માટે મેં એક ખાસ નવી સ્કીમ રાખી છે કે હવે યુપીઆઈ આવી ગયું અને ભારતમાં સૌથી વધારે યુપીઆઈનો ઉપયોગ થાય છે આખી દુનિયામાં હમણાં જ વડાપ્રધાને કહ્યું મોદી સાહેબે કહ્યું તો આપણે સામો યુપીઆઈનો ક્યુઆર કોડ મોકલી દેવાનો અને એમ કહેવાનું કે આ ખાતામાં અત્યારે દસ હજાર ટ્રાન્સફર કરો તો મોર્નિંગ ગુડ થાય એમ છે ગુડ મોર્નિંગ એમ છે નેતર ગુડ થાય એમ નથી હવે તમે જોજો એ નંબરમાંથી હેપી ન્યુ હેપી દિવાળીના એવા મેસેજ નહીં આવે તો પૈસા માગે છે આપણી પાસે બસ પહેલું સરનામું છે અમે વારાફરતી જે સાત સરનામાઓની વાત કરવાના ને એમાં પહેલા સરનામાની લોકો વાત કરવાનું ટાળે છે પણ એ છે તો એર કન્ડિશન ચાલુ છે એ છે તો અમે ફ્લાઇટમાં ઉડીને આવી ગયા એ છે તો જેજેસી આટલા સરસ હમણાં નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરના ત્રણ પ્રોગ્રામની વાત કરી જ્યાં ઘણા લોકો કોફી પીવા પણ નથી જતા હજી એમને બીક લાગે છે કે ત્યાં કોફી પીવા ભાઈ વધારે પડતી મોંઘી કોફી હશે તો તો ત્યાં તમે ત્રણ પ્રોગ્રામ કરી શક્યા તો ભારતીય સંસ્કૃતિએ તો આ સૌથી પહેલાં વિચાર કર્યો અને એટલે જ દિવાળી નામનો તહેવાર જે છે એ લક્ષ્મીજીના નામે કરી દીધો પૈસા છે ને એ તમને સગવડો આપે છે હું એમને કહેતો સુખ આપે છે મની કાન્ટ બાય હેપીનેસ બટ મની વિલ બાય કમ્ફર્ટ અને કમ્ફર્ટથી તમને અમુક પ્રકારની હેપીનેસ મળે ચંદ્રકાંત બક્ષી તો મુંબઈમાં જ રહેતા શેરીફ થયેલા અને બહુ તેજાબી સ્વભાવના અને તેજાબી કલમના માણસ એવા લેખક એમણે એક વખત એમ લખેલું કે જો મરી જવાનું જોઈએ તો ફૂટપાથ ઉપર તરફડિયા મારવા કરતાં આઈસીયુના એર કંડિશનની ઠંડકમાં હું મરી જવાનું પસંદ કરીશ કારણ કે એની કમ્ફર્ટ તો છે એની સગવડતાઓ તો છે આપણે ઉનાળો આવે ને એર કન્ડિશન ચાલુ થાય તો આપણને ખ્યાલ આવે કે આમાં જરા આરામ તો રહે છે તો પૈસાનું સુખ જે છે એ ઘણા લોકો ના પાડે છે કહોતું નથી જે લોકો એમ કે પૈસો હાથનો મેલ છે એવા કેટલાય લોકોએ આપણા પૈસા બધા મેલ લઈ લઈને પોતાના મેલ બનાવી લીધે એવું મેં નજર સામે જોયું છે પણ હું તો એવું ઈચ્છું છું કે મારા ખોળામાં એ આવીને પોતાનો મેલ ખંખેરે છે એટલે આ બહુ અગત્યની વાત છે અને જેની પાસે જેને જો કો આપણે તો એ પણ આવશે સરનામામાં આગળની ચર્ચામાં પણ આપણને સૌથી વધારે મહાવીર સ્વામી એ તો શીખવાડી ગયા છે આખી દુનિયાને ખાલી જૈનોને જ નહીં સમગ્ર વિશ્વને કે તમારી પાસે હશે ને તો તમે છોડી શકશો કશું હશે જ નહીં તો તમે છોડી નહીં શકો તમે વસ્ત્રો પણ છૂટી જશે તમારે એવું જરૂરી નથી ધન તો ઠીક છે સત્તા તો ઠીક છે સિંહાસન તો ઠીક છે સંબંધો તો ઠીક છે વસ્ત્ર સુધા છૂટી જશે કારણ કે તમે ધરાઈ ગયા છો અને પછી તમને એમ થાય છે કે હજી આનાથી આગળ કંઈક જોઈએ પણ ન હોય ને એનું જીવ તો પૈસામાં અટકેલો હશે એટલે લક્ષ્મીનું સુખ સારી રીતે મેળવવું સરખી રીતે મેળવવું તો જ ઓટકાર આવશે ને ઓટકાર આવશે તો જ આપણને નવી દિશામાં કંઈક વિચારવાનું બંધ થશે એટલે પૈસાના સુખથી બહુ ભાગવું નહીં સરદાર પટેલ જ્યારે ભારત આઝાદ થયું ને દેવકી ત્યારે જવાહરલાલ નહેરુ એમ કીધું કે આપણે તો કલ્યાણ રાજ્ય બનાવવાનું ને આ બધી સબસિડી ને સ્કીમ ને બધું જેની હજી આપણે ખાધ ભર્યા કરીએ છીએ એવું અર્થતંત્ર બનાવ્યું સરદાર થોડા પ્રેક્ટિકલ હતા દેશી ખેડૂત હતા એટલે સરદાર પટેલે એમ કીધું કે મારે કોઈકનું કલ્યાણ કરવું હોય તો કોઈકના ખિસ્સામાં હાથ નાખીને પૈસા ન લઈ લેવાય મારા ખિસ્સામાં એટલા પૈસા જોઈએ કે બીજાનું ભલું કરી શકું એમાંથી તો પહેલાં આ દેશને પૈસા કમાતો કરવો પડે પછી એને પૈસાથી બીજાને મદદ કરતા થાય આપણે કમાવાનું પહેલા ધ્યાનમાં ન રાખ્યું પહેલાં બધાની મદદ ધ્યાનમાં રાખીએ એટલે હજી આપણે એનું દેવું વ્યાજનું વ્યાજ બધું ભર્યા કરીએ છીએ એના માટે થોડાક જૈનો જોઈએ ઇકોનોમિક સિસ્ટમ ગોઠવવામાં તો આ વાત જે છે હું એટલે કહું છું કે સુખનું પહેલું સરનામું પૈસો છે મની ઇઝ વોટ મની ડસ તમે પૈસાના જોડે જો કોઈકને દબાવવાની કોઈનું છીનવી લેવાની કોઈને દેખાડી દેવાની એવી હરકતો કરશો તો એ પૈસો લઈ આવશે પણ તમે પૈસાના જોડે જો કોઈનું ભલું કરવાની કોઈને મદદ કરવાની કારણ કે ધનની ત્રણ જ ગતિ છે એવું ઉપનિષદોમાં લખ્યું છે ત્રણ જ ગતિ છે કાં તમે ભોગ ભોગવી લો કાં તમે દાન આપી દો અને જો ભોગ નહીં ભોગવો અને કોઈ બીજાને મદદ નહીં કરો તો નાશ એ તો નિશ્ચિત છે મુંબઈના કેટલાય વિસ્તારોમાંથી આપણે પસાર થાય એ બહુ મોંઘા મોંઘા જમીનોવાળામાં કેટલા બંધ બંગલાઓ પડેલા છે હું જોતો હોઉં છું ફોર્ટ એરિયામાં તમે જાઓ તમે આપણા મુંબઈના મોંઘા ગણાતા અમુક પાર્લાના ના ને એવા એરિયામાં જાઓ દરિયા કિનારે જાઓ એ બંધ પડેલા બંગલાઓ છે એ સોસો સો વરસથી બંધ પડેલા છે પચાસ પચાસ વર્ષથી બંધ પડેલા છે વારસદારો કાં તો છે નહીં કાં તો કોર્ટમાં છે કાં તો વિદેશમાં છે અને બંધ પડ્યા છે જ્યારે બનાવ્યો ને ત્યારે તેને એમ હશે કે આ પૈસાથી જે બંગલો બન્યો એમાંથી કેવું સુખ આવશે આજે બંગલો ખંડેર થઈ ગયો તો એવું નથી કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે પણ પૈસાથી જે તમે ખરીદી ન શકો એવી વસ્તુઓને સાચવી શકાય છે તમે માંદા પડો તો પણ તમારે પૈસો જોશે તમારે કોઈક પ્રેમ કરતા હોય એને ભેટ દેવી હશે તો પણ પૈસો જોશે અને તમારે બીજું કાંઈ ન કરવું હોય તો હું હંમેશા એમ હસતા હસતા કહેતો હોઉં કે તમારું એકાંત છે ને એને સુરક્ષિત રાખવા માટે પણ પૈસો જોશે જૂના જમાનામાં સાધુઓ જંગલમાં જતા રહેતા એટલે એમનું એકાંત સુરક્ષિત રહે આપણે સંસારીઓ છીએ ગૃહસ્થો છીએ આપણે બધા કંઈ જંગલમાં નથી જતા રહેવાના આપણે આપણી રીતે આપણા ફેમિલીને ફ્રેન્ડ સાથે આનંદ કરી શકીએ શાંતિથી જીવી શકીએ અને બેસી શકીએ એના માટે પણ પૈસા નામનો કિલ્લો જોશે નીતરે દિવાલ ઠેકીને આખી દુનિયા તમારા ઘરની અંદર આવી જશે અને ડોકા કાઢશે આપણે જેમ પૈસો ન હોય એવા લોકોની જિંદગીમાં ડોકા કાઢીએ છીએ એમ એટલા બહુ અગત્યની વાત છે મારા મિત્રો કે પૈસાથી સુખ નથી મળતું એવું નથી સુખનું એક સરનામું પૈસો છે પણ એકમાત્ર સરનામું પૈસો નથી એટલું જ યાદ રાખીને વધારે સુખી થઈ શકે છે લોકો એવું માને છે કે એકમાત્ર સરનામું પૈસો છે પૈસો મળી જાય તે બધા સુખ આવી જશે નહીં પૈસો મળી જવાથી અમુક પ્રકારના સુખ આવશે ખાસ કરીને સગવડોવાળા સુખ ખાસ કરીને દુનિયાને દેખાડી શકો એવા સુખ પણ પૈસો જેમાં ઉપયોગમાં લેશો ને એના આધારે તમારું મૂલ્ય નક્કી થશે હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમે હાથમાં ચીકુ રાખો અને મસલી નાખો તો શેનો છૂંદો થાય ચીકુનો કેળું રાખો અને મસલી નાખો તો શેનો છૂંદો થાય કેળાનો બરાબર નારંગી રાખો ને મસલી નાખો તો કયો છૂંદો થાય નારંગીનો કેરી રાખો અને મસલી નાખો તો કયો છૂંદો થાય કેરીનો તો જે તમારા હાથમાં હશે ને એ જ છલકાઈને બહાર આવશે એના ટીપાં પડશે એ જ ઢોળાશે તમારી અંદર જો પ્રેમ હશે તો પ્રેમ ઢોળાશે પૈસાનો મોહ હશે તો મોહ ઢોળાશે એટલે પૈસાનો આનંદ રાખવો મોહ ન રાખવો બીજી રીતે કહું દેવકી તો આ મારી છેલ્લી વાત પછી દેવકી વાત કરશે એ તો હેરે બીએમડબલ્યુ હમણાં લીધી છે હિતેશભાઈ એટલે તમે જે બોલ્યા એમાં હું ખાલી સુધારો એટલો કરી દઉં કે મારા કરતાં મોંઘી ગાડી અત્યારે દેવકી પાસે છે એ ખાલી સ્પીકર નથી એક્ટ્રેસ પણ છે સ્પીકર પણ છે અને આરજે પણ છે એટલે એ મલ્ટી ફેસે પર્સનાલિટી છે પણ પોતાની કમાણીએ કોઈ ગુજરાતી સ્ત્રી આવી સરસ મજાની કાર લઈ શકે એનો એના એક મિત્ર તરીકે મને બહુ હરક છે કારણ કે આપણે વર્ષો સુધી એવું જ ચલાવ્યું કે લેખકો સ્પીકરો કલાકારો જે બધા હોય ને તો બિચારા દરિદ્ર હોય એ આવો હું જેમ ખભે થેલો હું તો ટોમી વાળી બેગ રાખું છું પણ નહીં ઓલો ખાદીનો છેલો થપો હોય ને દાઢી વધેલી હોય અને દવાખાને જાય તો એને પ્રિસ્ક્રિપ્શન લખવાની સાથે જમવાની કૂપન પણ ડોક્ટર આપે કે જમીન લેવાની દવા છે જાણે પોતે ટોમી હોય એટલે મારા મિત્રો આ બહુ અગત્યની વાત છે કે પૈસા તમને કમ્ફર્ટ આપે સરસ રીતે માણી લેવાના બહુ ચિંતા નહીં કરવાની દુનિયાને કેવું લાગે છે એવું કમાઈ લેવાના પણ સીધા રસ્તે કમાવાના આ બહુ અગત્યની વાત છે જે પૈસા તમે આડાવળા રસ્તે કમાવશો છો ને એ તમારા માટે ક્યાંકથી દુખલી આવે છે મોહમ્મદ હઝરુદ્દીને પૈસા કમાવવા માટે મેચ ફિક્સિંગ કર્યું એ જગજાહેર વસ્તુ છે એના કારણે તેની ક્રિકેટ કરિયર પતી ગઈ એ પૈસા એની પાસે વધારે આવી ગયા જરૂર કરતા વધારે આવી ગયા તો તમને કદાચ જો સમાચારો વાંચતા હોય યાદ હોય તો એને બે દીકરા હતા એના આગલા ઘરના લગ્નથી પછીના લગ્નોમાં તો એને કોઈ સંતાન છે નહીં એ બે દીકરા જ હતા સંતાનોમાં એમાંનો એક દીકરો જે છે એને એણે એ સમયમાં જ્યારે આપણે ઇમ્પોર્ટેડ બાઇક હાર્લે ડેવિડસનની એવી એજન્સીઓ નહોતી એ વખતે ઇમ્પોર્ટેડ એકવીસ લાખ રૂપિયાનું બાઇક અઝરૂને મંગાવીને આપ્યું અને છોકરો હેલ્મેટ વગર બાઇક ચલાવતો ચલાવતો હૈદરાબાદની અંદર એક્સિડન્ટમાં ગુજરી ગયો જો આ પૈસાવાળું સુખ હતું પૈસા કમાવા માટે કોઈએ ફિક્સિંગ કર્યું ફિક્સિંગ શું કામ કર્યું તો કે મને જરા જલસા મળે જલસા મળે મારા છોકરાને હું જલસા કરાવું છોકરાને જલસા કરાવવા માટે બાઇક આપ્યું પણ બ્રેક ક્યાં મારવી એની તાલીમ ન આપી અને આ તાલીમ ન આપી તો એ પૈસાએ જીવ લઈ લીધો આમ તમે જુઓ તો એટલે હું એટલું કહું છું કે પૈસામાં સુખ છે પૈસામાં સગવડો છે પૈસામાં શાંતિ છે આપણી ખુદની કાંડાની કમાણી એ હપ્તા ભરી શકીએ તો વોલ્વોએ લેવાય અને બીએમડબલ્યુએ લેવાય પણ એ એવી રીતે ચલાવાય કે જેને કારણે કોઈ ફૂટપાથવાળા મરી ન જાય કચડાઈ ન જાય જેને કારણે કોઈ કૂતરાની પૂંછડીએ એ દબાઈ ન જાય બસ આટલું વિવેકભાન હોય ને તો પૈસામાં સુખ છે સુખ ત્યાં સુધી રહી શકે છે લક્ષ્મીની અંદર જ્યાં સુધી એ વિવાદિત ના થાય જેવો એની અંદર વિવાદ જોડાય છે ને એટલે પછી એ લક્ષ્મી જે છે ને એ દેવી નથી રહેતી કારણ કે એની અંદર બે દાનવ વિચારોનો પ્રવેશ થાય છે આપણે ત્યાં પૈસાને લક્ષ્મી કહેવાય છે એને કેમ લક્ષ્મી કહેવાય છે બીજે ક્યાં લક્ષ્મી નામનો ઉપયોગ થાય છે બીજે કોને લક્ષ્મી કહેવાય છે એના વિશે વાત કરીએ આપણે એક મંદિરની અંદર બે સ્ત્રીઓ ગઈ અને ત્યાં પૂજા કરતી હતી આ એક મિનિટની વાર્તા એક મંદિરમાં બે મહિલાઓ જતી રોજ જાય પોતે પ્રેયર કરે પાછી આવે એક દિવસ એક જ મહિલા ગઈ અને એણે જઈને કીધું કે હું તમારાથી બહુ જ નારાજ છું તમે અત્યારે ને અત્યારે પ્રસન્ન થાવ ને મારી સાથે વાત કરો કારણ કે હું તમારાથી ખૂબ નારાજ છું એટલે દેવી પ્રસન્ન થયા દેવીએ દર્શન દીધા આ મહિલાએ રડીને કીધું કે મારા જે બેનપણી મારી સાથે આવતા હતા તમે એમને માગેલી પ્રાર્થના તો જે છે પૂરી કરી પણ મારી માગેલી પ્રાર્થના કેમ ન પૂરી કરી એટલે દેવીમાં એ કીધું કે તમારા બેન પણ જે અહીંયા આવતા હતા ને અને તમે જે આવતા હતા એ બેની વચ્ચે ફેર શું છે ખબર છે તમે રોજ આવતા હતા અને તમે કહેતા હતા માં એક દીકરો આપી દો મા એક દીકરો આપી દો મા એક દીકરો આપી દો અને પેલા બેન જે આવતા હતા ને એ કહેતા હતા માં એક સંતાન આપી દો મા એક સંતાન આપી દો મા એક સંતાન આપી દો દેવીના મંદિરમાં આવવું છે અને દેવી સ્વીકાર્ય નથી એ દેવી ન ચલાવી વાળી રીજે એટલે ઘરની લક્ષ્મી જ્યાં સુધી સુખી નહીં હોય ને ત્યાં સુધી કોઈ ઘરની અંદર સુખ નહીં આવે જ્યાં જ્યાં જે જે ઘરની અંદર લક્ષ્મી પીડાય છે જ્યાં જ્યાં જે જે ઘરની અંદર લક્ષ્મીને લક્ષ્મી જેવું માન નથી મળતું એ ઘરની અંદર કોઈ સુખી નથી થવાનું એ માના સ્વરૂપમાં હોય દીકરીના સ્વરૂપમાં હોય બહેનના સ્વરૂપમાં હોય પત્નીના સ્વરૂપમાં હોય વહુના સ્વરૂપમાં હોય ભાભીના સ્વરૂપમાં હોય નણંદના સ્વરૂપમાં હોય જેઠાણીના સ્વરૂપમાં હોય કોઈ પણ સ્વરૂપોમાં હોય અને એવું નથી કે આ માત્ર પુરુષોની જવાબદારી છે કારણ કે એવા કેટલાય કુટુંબો છે જેમાં સ્ત્રીઓ સ્ત્રીઓને રાખડી બાંધે છે કારણ કે એ લોકો એકબીજાનું એટલું રિસ્પેક્ટ કરે છે ને એકબીજાની રક્ષા કરવાનું વચન આપે છે એટલે આ જવાબદારી માત્ર પુરુષ અને સ્ત્રી વચ્ચે વહેંચાયેલી નથી આ પૃથ્વીની તમામ રહેવાવાળા બધા જે છે એ બધા એકબીજા સાથે વહેંચવાની જરૂર છે કે જ્યાં જ્યાં લક્ષ્મી ખુશ ત્યાં ત્યાં તમે સુખી આ સુખનું બહુ ક્લિયર સરનામું છે કારણ કે જન્મ જે છે એ લક્ષ્મીમાંથી થાય છે સ્ત્રીમાંથી થાય છે અને જન્મ આપનાર જે છે જેને ઈશ્વરે એ આશીર્વાદ આપ્યો છે એનાથી મોટો આશીર્વાદ કોની પાસે છે આજે બધા પુરુષો અહીંયા જેટલા બેઠા છો એ ભેગા કરીને તમારામાંથી કોઈ એક જવાબદારી લઈ લો છોકરું પેદા કરવાની એક વાર તો કરો આ બધી બહેનોરે તમે પૂછી જુઓ એ તમને કહેશે કે તમે જ્યારે કહો છો કે નો નો આઈ ઓલ્સો પાર્ટિસિપેટ વી આર પ્રેગ્નન્ટ ખબર છે હમણાં એવું કહે છે પુરુષો અને સ્ત્રીઓ ભેગા થઈને એવું કહેતા હોય છે કે વી આર પ્રેગ્નન્ટ હમણાં મેં બહુ સરસ એક ઇન્ટરવ્યુ જોયો હતો કે જેની અંદર મીલા કુનિસ નામની એક હોલિવૂડ એક્ટ્રેસ છે એને ટોક શોની અંદર જીમી ફેલેને કીધું કે વી અ પ્રેગ્નન્ટ એટલે કે યુ અ પ્રેગ્નન્ટ એ કે એક વાર તું તારા પેટની ઉપર સાત કિલોનું એક પથ્થર બાંધીને ગોળ ગોળ ફરકે એમ બેસવાનો ટ્રાય કર દે ઊભા થવાનો ટ્રાય કર દે અહીંયા ફરવાનો ટ્રાય કર દે ત્યાં ફરવાનું ટ્રાય કરે કપડાં બદલવાનું ટ્રાય કરી દે શું શું કરવાનું ટ્રાય કર દે આ બધા ટ્રાય જો કે એના પછી તું બને કે યુ આર ઓલ્સો પાર્ટ ઓફ ધીસ પ્રેગ્નન્સી યુ આર નોટ પાર્ટ ઓફ ધીસ પ્રેગ્નન્સી પણ એટલા માટે આ લક્ષ્મીનો એક બીજો અર્થ જે છે એ પણ અગત્યનો છે અને તમારા મનમાં તો વધારે એ ખાસ રહે કારણ કે જૈનો તો બરાબર જાણે છે કે લક્ષ્મીને ત્યજવાનું કારણ જ એ છે કારણ કે સુખ શોધવા માટે નીકળ્યા છે પ્રભુ પ્રભુ સુખ શોધવા માટે લક્ષ્મીને છોડીને નીકળ્યા છે પણ એને ત્યજીને નથી નીકળ્યા એ સ્વીકાર સાથે અને માન સન્માનની સાથે નીકળે છે તમારી પાસે પણ ઈશ્વરને લક્ષ્મીમાં આટોપવાને બદલે પોતાની લક્ષ્મીની અંદર ઈશ્વર શોધવાનો રસ્તો છે ધ મોર યુ કેન ડુ ઇટ ધ મોર યુ ગુ હેવ અ હેપિયર લાઈફ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ અડ્રેસ સરસ સરનામા બે કહ્યું ને સાત સરનામા છે આપણી પાસે સાત રંગો હોય એમ સાત સરનામા છે પહેલું સરનામું લક્ષ્મીનું દેવકીની વાત મેં એક જ નાનકડું ઉમેરણ કરી દઉં મેં તો એક લેખ લખેલો દેવકી કે લક્ષ્મી પૂજન તો હવે આપણે ત્યાં ઘણી વખત ચોપડાઓને બદલે કોમ્પ્યુટર આવી ગયા અને દિવાળીને બદલે એકત્રીસ માર્ચ આવી ગઈ એમાં ઓછા થઈ ગયા અમુક લોકો કરે છે હજી પરંપરાના ભાગરૂપે તો ગૃહલક્ષ્મી પૂજન તો કરતા જ રહેજો ગૃહલક્ષ્મી પૂજનમાં બીજું કંઈ કરવાનું નથી વખાણ કરવાના છે કરવાનું છે જે તમે કરો છો ને એના પગાર ભલે કોઈ તમને દેતું ન હોય પણ પણ આમાં વેકેશન હોતું નથી એટલે બા હોય દીકરી હોય કે પત્ની હોય જેટલા તમારા ઘરમાં લક્ષ્મીઓ હોય એ ગૃહલક્ષ્મીઓને તમે જાજા ઘીનો દીવો કરશો તો ખીજાશે કે અમારા માટે આટલું બધું ઘી નખાય વધારે મોટું બુકેલી આવશો ને તો ખીજાશે કે આટલા પૈસા ઘર માટે નાખવાના હોય પણ બહાર માટે નહીં નાખવાના હો પણ એમને ખાલી હાલે આમાં એવું છે દેવકી કે મોટા ભાગે જે ઘરમાં સૌથી સરસ મજાના ડિનર સેટ હોય ને એ બહારથી કોક આવે ને ત્યારે જ નીકળતા એવા ઘરના મેમ્બરો ખાતા જ ન હોય ક્યારે જોજો તમે અમારી ઓફિસમાં જ્યારે ઓડિટ આવવાનું હોય ને અથવા તો અમારા એચઆર હેડ જ્યારે ચેન્નાઈથી આવવાના હોય ને ત્યારે બધી ખુરશીઓ જે છે ને એના રિવોલ્વિંગ પેલા વ્હીલ જે છે ને એની સર્વિસ થવા માંડે બાથરૂમોની અંદર કંઈ સરસ મજાના બધા પરફ્યુમ્સ લાગવા માંડે ફ્રેશનર્સ લાગવા માંડે અને બધું આમ ચકચકાટ ઓફિસ લાગવા માંડે એટલે અમારે અમારે એચઆરને જઈને પૂછવું પડે કે અમે બધા કરડીએ છીએ તમને શું નથી ગમતા અમે અમને કેમ આ સન્માન નહીં મળે કાચના ગ્લાસને એટલે પેલા સ્ટીલના ગ્લાસમાંથી કાચના ગ્લાસ થઈ જાય ને કાચના ગ્લાસમાંથી વધુ ફેન્સી વેર થઈ જાય એ એમની એટલી બધી વાત સાચી છે એમના પોતાના ઘરને જોવા જેવું છે આ કમ્પેરિઝનની અંદર તમે ક્યારેય પણ એમના ઘરે જશો ને તો તમને એવું લાગશે કે દિવાળીમાં જ તમે એમના ઘરે ગયા છો કારણ કે એમને જેટલું ગમે છે ને એ બધું જ એમને જેટલા ગમે છે ને એ બધા રંગો એમને જેટલી ગમે છે ને એ બધી ડિઝાઇન્સ એ બધી પેટર્ન્સ એ એક સાથે પોતાના ઘરની અંદર પોતાના શરીરની ઉપર બધે રાખી શકે છે એન્ડ ઇફ યુ આસ્ક સ્કિમ કે આવું કેમ કરો છો સેઝ આઈ લાઇક ઇટ અને આ છે ને એ સુખના સરનામાનો બહુ અગત્યનો અગત્યનો વાક્ય છે આઈ લાઇક ઇટ મને ગમે છે એટલે હું કરું છું અને આપણને એટલી બીક લાગે છે ને ખાલી આટલું કહેતા કે મને ગમે છે યાર મને બહુ મજા પડે છે મને અને તમને ગમે છે પણ મને નથી ગમતું એનું શું આવું જે જે ઘરની અંદર ઝઘડા થતા હોય એ યાદ રાખજો કે તમે લગ્ન કોકની જોડે જીવવા માટે કરે છે એમના બદલે જીવવા માટે નથી કરે વાહ વાહ શું વાત એની સાથે જીવવાનું છે તમને તમાર તારા બદલે હું હોત ને તો હું તો આ નાચ કરત પણ તમે નથી હું છું તો મેં આ કર્યું છે તમારે આ જ કરવું હતું તો તમારે તમારા અરીસા જોડે લગ્ન કરવાના હતા કારણ કે એ બરાબર એવું જ કરત કે જેવું તમે કરો છો બાકી તમે કોઈ માણસના સામે ગેમ રમવા માટે પણ ઉભો રાખશો તો એક્ઝેક્ટલી તમારે જેવું તો નહીં જ કરી શકે એન્ડ ટ્રસ્ટ મી જ્યારે જ્યારે મા બાપ વૃદ્ધ થવા માંડે છે ને ત્યારે ત્યારે જુવાનો મા બાપ સાથે એ જ વિષયો પર ઝઘડવા માંડે છે જે પોતે ઘરડા થાય ને ત્યારે જાતે કરવા માંડે છે ક્યાં વાત એટલે તમને એ જ વસ્તુઓનો વધારે ગુસ્સો આવશે કે જે બરાબર તમારે જેવો છે તમને તમારા માથાનું કોઈ સેમ તમારે જેવું મળશે ને ત્યારે બહુ ઝઘડા થશે એટલે એવી અપેક્ષા ના રાખશો પૃથ્વીરાજ કપૂર એ નાટકો કરતા અને આમાં બીજું સરનામું આપણું શરૂ થઈ જશે તો પૃથ્વીરાજ કપૂર એટલે રાજ કપૂર ના પિતા અને રણવીર અને કરીનાના ગ્રેટ Grandfather મારા નાનાના ભાઈબંધ એ લોકો સાથે નાટકો કરતા જશવંત ઠાકર સાથે करेक्ट તો પૃથ્વીરાજ કપૂર નાટકો કરતા ત્યારે રાજ કપૂરે આગ ને આવારા અને બધી ફિલ્મો બનાવેલી અને રાજકોટ આવેલા ત્યાં માર્કન ભટ્ટ અને નાટકોના દિગ્ગજો અને પેલી વાળ સાથે હોય રાજ કપૂરના હાથમાં વાયોલિનની ની જેમ એવો આર્ક એનો સિમ્બોલ આવ્યો એટલે બધા નાટક વાળાઓ જૂની પેઢીના જે હતા એ સમયના એમણે પૃથ્વીરાજ કપૂર ને ફરિયાદ કરી કે બાપાજી આપકા લડકા ક્યાં કરા એ દેખો આપકા જવાન લડકા ક્યાં કરે રાજ કપૂર તો ખાસા યંગ હતા ત્યારે ले पृथ्वीराज कपूर है की के देखिए मैं तो नहीं बनाता फिल्म वो बनाता है तो मैं तो काम कर लेता हूं जब वो बुलाता है तब लेकिन आप एक बात का ध्यान रखिए कि हमारे बच्चे जो है वो कांच की क्रोकरी नहीं है कि फ्रेजाइल हैंडल विथ केयर लिख के शोकेस में सजा दो उनकी किस्मत वो खुद लिख के आए हुए हैं तो उनको जो करना है वो करने दीजिए हाँ हमने इतने संस्कार दिए हैं वो को किसी के साथ बुरा नहीं करेंगे जो कुछ करेंगे वो अच्छा करेंगे અને એ રાજ કપૂર કે જેને બોબી ફિલ્મની અંદર રાહુલ રવેલે એમના પુસ્તકની અંદર લખ્યું છે કે બોબી ફિલ્મ વખતે તો રાજ કપૂરનું મેરા નામ જોકર ફ્લોપ ગયેલી એ દેવામાં હતા અને ડિસ્ટ્રીબ્યુટરો પાસેથી પૈસા ઉધાર લઈને એમણે ફિલ્મ બનાવવાની શરૂઆત કરેલી અને પાર્ટીનો સીન હતો મેં શાયર તો નહીં ગીતનું શૂટિંગ હતું ઋષિ કપૂરનું અને પાર્ટીના સીનમાં એક ચોકલેટ કેક રાખવામાં હતી અને રાજ કપૂર એમ કહેલું કે ભાઈ જેટલા જુનિયર આર્ટિસ્ટ આવે ને એને બદામ પિસ્તા ખોડાવજો એ રાજ કપૂર કી ફિલ્મ કી પાર્ટી એ

એને એમ હતું કે કદાચ આ પૂરું થાય ને પછી ટુકડો મળશે ટુકડો તો ઉંદરડાઓને મળી ગયો પણ આપણી ફરજ છે કે આપણને શું થશે તો સુખનું આ બીજું જે સરનામું છે ને એ છે પ્રેમ પોતાના માટેનો પ્રેમ નહીં એ તો બધા કરે જ છે એની તો આપણે પહેલા જ ચર્ચા કરી લીધી બીજાઓ સાથે શેર કરવું ને એ જ પ્રેમની વ્યાખ્યા છે તમે જ્યારે બીજાનો વિચાર કરો મને ઘણી વખત પૂછવામાં આવે તમે પ્રેમ ઉપરના પુસ્તકો લખો ને કાર્યક્રમો કરો ને સેમિનારો કરો ને તો પ્રેમની અલ્ટિમેટ ડેફિનેશન શું વોટ ઇઝ અલ્ટિમેટ ડેફિનેશન ઓફ લવ હવે પ્રેમની તો હજારો વ્યાખ્યાઓ છે જેટલા બેઠા છે એટલી વ્યાખ્યાઓ હશે તો કાયમ એમ કહું કે મને અલ્ટિમેટ ડેફિનેશન લાગી હોય તો એ લાગી છે કે જ્યારે તમે તમારી જાતને બદલે કોઈ બીજાને પ્રાયોરિટીમાં મૂકો ને એનું નામ લવ છે અને તો જ શેરિંગ શરૂ થાય જે પ્રેમ આ નથી કરી શકતો હું પિક્ચર જોવા એકવાર અમદાવાદ પીવીઆરમાં આરમાં બેઠેલો દેવકી અને એક થ્રીડી પિક્ચર હતું અને એક યંગ છોકરો અને છોકરી કદાચ ન્યૂલી વેડ હશે કદાચ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હશે ડોંટ નો સગાઈ થઈ ગઈ હશે ને આવ્યા હશે પણ જે રીતે આવ્યા હતા એ જોતા એવું લાગતું હતું કે પ્રેમમાં છે આવીને બેઠા હું પાછળની સીટ ઉપર હતો પિક્ચર શરૂ થયું અને છોકરીએ છોકરાને એમ કહ્યું કે મને થ્રીડી નથી દેખાતું થ્રીડી નથી દેખાતું એટલું સાંભળીને પેલો છોકરો કંઈ પણ બોલવાને બદલે કે સલાહ આપવાને બદલે કે જોવું તપાસવાની ચર્ચા કરવાને એટલે ઊભો થઈને જતો રહ્યો પોતાના ગ્લાસ એણે પેલી છોકરીને આપી દીધા જે પોતે હતા એમાંથી એને દેખાવાનું શરૂ કર્યું પોતે બીજા ગ્લાસ લઈને આવ્યો પાંચ મિનિટ પછી બીજા ગ્લાસ લઈને આવ્યો જ્યારે થ્રીડીના ત્યારે પેલી છોકરીએ એને થેન્ક્સ કહેવાને બદલે ટોણો માર્યો એન્ટ્રી જતી રહી અરે તને જોવા મળે એટલા માટે તો એ બિચારાએ પોતાના ગ્લાસ આપી દીધા તને અને પોતે બીજા ક્લાસ લેવા માટે કહ્યું કે હું બીજા ક્લાસ લેતો આવું તને નથી દેખાતું અને તને એવું લાગે છે કે એન્ટ્રી જતી રહી એની એન્ટ્રી થઈ ગઈ તમારા દિલમાં આ ભલે એન્ટ્રી જતી રહી તમે કોઈ માટે કશુંક જતું કરીને પણ કરો છો કશુંક ગુમાવીને પણ કરો છો ને એનું નામ પ્રેમ છે ટુ હેવ ઇઝ લસ્ટ ટુ ગીવ ઇઝ લવ જ્યારે રાવણને સીતાનું બાવડું પકડીને ઉંચકી જવાનું મન થાય છે એ પ્રેમ નથી એ વાસના છે કારણ કે ટુ હેવ મારે આ જોઈએ જ છે કોઈ પણ રીતે અને સીતા રાવણને વાલ્મીકી રામાયણમાં તો કહી દે છે કે તમે મારા શરીરને પરાણે સ્પર્શી શકો પણ મારા હૃદયને તમે અડી ન શકો મારા હૃદય તો રામનું થયેલું છે એને તમારો સ્પર્શ નહીં થાય અને રામ પણ સીતાનું હૃદય જીતે છે પણ માનથી વિવેકથી પ્રેમથી એની ચેલેન્જ પૂરી કરીને એની સામે પોતાનો જે ઉદારતા અને આભિજત્ય છે એ બતાવીને બાવડું પકડીને તમે પ્રેમ નથી કરી શકતા આ સૌથી અગત્યની વાત છે એટલે સુખના સરનામામાં જ્યારે પ્રેમની વાત આવે ને આજકાલ બધા પ્રેમ ત્રણ ત્રણ મહિનાના ચાર ચાર મહિનાના છ છ મહિનાના હવે તો એક નવો શબ્દ આવ્યો છે રિલેશનશીપમાં સિચ્યુએશનશીપ બરાબર એટલે આપણે કામ ચલાવું પ્રેમમાં રહું મને ઘણા લોકો એમ પૂછે કે અમને ખબર કેમ પડે અમારો પ્રેમ સાચો છે એટલું અંકો બે વર્ષ બે વર્ષ રાહ જો ને ભેગા ને ભેગા ફરો એટલે ખબર પડી જશે બે મહિનામાં ઘણાને તો કંટાળો આવી જાય છે કે હવે બોર થઈ ગયા કારણ કે એટલી બધી વાતો કરે આમ મેમ ઓનલાઈન વાતો કરે ચેટિંગ કરે આ કરે તે કરે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડવાળા પ્રેમની વાત કરું છું બીજા પ્રેમ હોય છે જગતમાં બરાબર દેખા કરો કભી મા બાપ કે બુઢી આંખો મેં ક્યુક્યું એમને બચ્ચે કભી બુઢે નહીં હોતે આપણ એક પ્રેમ છે ગમે એટલા ઘરડા મમ્મી પપ્પા હશે ને એની આંખોમાં તમે જોશો ને તો તમે નાનાથી જાશો એટલે એમની આંખોમાં જોવું જોઈએ એટલે એમની કરતલી તમારા માથા ઉપર ફરવી જોઈએ એટલે એ વ્હાલનો સ્પર્શ તમને મળવો જોઈએ આ પણ પ્રેમ છે પણ પહેલો જે પ્રેમ છે એમાં શું થાય છે ચેટિંગ બહુ સરસ થાય ડેટિંગ શરૂ થાય પછી એવું થાય કે રૂબરૂ મળવામાં આંખોમાં આંખ નાખીને બેસવાની તો કંઈ બહુ પ્રેક્ટિસ હોય નહીં ફોનની જ પ્રેક્ટિસ હોય એટલે તમે જો બે મળીને આમાં જ કરતા હોય મેં તો એવા પતિ પત્નીઓ જોયા છે કે જે હેપી એનિવર્સરીના મેસેજ સામસામે એકબીજાને ઘરમાં પોતાના જ ઘરમાં એકબીજાના ફેસબુક ઉપર કરતા હોય બાજુમાં બેસીને વિશ દ્યો ને પણ એમને બાજુવાળાને વિશ નથી કરવું એમાં એમને કાંઈ હેપીનેસ નથી દેખાતી એમને તો દુનિયાને દેખાડવું છે કે અમે કેટલા હેપી છીએ આજે વારંવાર જે બધા એટલું બધું ચોટી ચોટીને જે હેપીનેસ બતાવે છે ને એમાં તો અડધો અડધતા થઈ જાય છે પાછા કારણ કે એમની ઇન્સ્ટાગ્રામ હેપીનેસ છે એટલે ઇન્સ્ટન્ટ છે દુનિયાને દેખાડવા માટે આમ નથી પેલું ગઝલનો આવો સરસ કાર્યક્રમ અહીંયા ચાલતો હોય અને કોઈ જગજીતસિંહ જેવા સંભળાવતા હોય આપણને કપકે બિછડે આમ આ જ આ મિલે જીસ તરસ સુખેવું હોય ફૂલ મેં મિલે તો ફૂલ તો બાજુમાં જ બેઠું છે એક કારમાં એક ઘરમાં બરાબર જે ઘરમાં એક જ છતમાં રહેતા હતા ત્યાંથી જે કારમાં બેસીને આવ્યા તો એ આંખમાં આંસુ ક્યારે આવી જાય ફૂલ યાદ આવી ગયું હોય બાજુમાં બેઠેલા કાંટા જેવા લાગવા માંડે પછી એ ફૂલ યાદ આવે એટલે ઘણા લોકો તો વોટ્સઅપ રિયુનિયનના ના ગ્રુપમાં જ એટલે જાય છે હું દેવકીન કેતો હોઉં છું કે કૃષ્ણને આવો મોકો ન મળ્યો રિયુનિયન કરવાનો બરાબર કે ભાઈ કૃષ્ણ બિચારા પાછા તો જઈ ન શક્યા ને ક્યારે ગોકુળ વૃંદાવન મથુરા એ તો પછી સીધા કુક્ષ માં ગયા દ્વારકાથી પણ જૂના સખા સખીઓને મળવા કે રાધાની સાથે બેસીને વાંસળી વગાડવા તો પાછા ગયા નહીં પણ આપણને એવા મોકા મળે ત્યારે ઘણા લોકો ડીપીમાં ચેક કરવા માટે ખાસ ઘુસે છે કે આપણે જેના માટે ગુલાબ લઈને ગયા તા એ હવે સમાય છે કે નથી સમાતા આ ડીપીમાં આખા દેખાય છે કે નથી દેખાતા તો આપણે પ્રેમને છે ને દુનિયાને દેખાડવાની વસ્તુ સમજી લીધી છે આ પેલા શેરિંગ ને કેરિંગને બદલે આપણે એવું માની લીધું છે કે એ જગતને દેખાડવાની વસ્તુ છે તો પ્રિય મોરારી બાપુ કથામાં એક સરસ શેર સંભળાવતા હોય છે અને મારું પ્રેમ રંગ પુસ્તક છેલ્લા પાને મૂક્યો છે એટલા માટે કે બડા અજીબ બડા અજીબ ન ઉસને કેદ ન હમ ફરારો પાય પ્રેમ એને કહેવાય કે જે તમને બાંધીને રાખે ને બંધન છે પ્રેમ નથી પણ જે તમને છૂટ રાખી દે ને પેલા પતંગિયાની વાર્તા છે ને કે તમે પતંગિયાની પાછળ દોડો તો પતંગિયું ભાગી જશે ઉડી જશે પણ તમે શાંત સ્થિર થઈને એક જગ્યાએ બેસશો તો હળ વ્યક્તિ પતંગીઓ તમારા ઘભે આવીને બેસી જશે તો પ્રેમ એ મોકળાશનું નામ છે પ્રેમ એ મસ્તીનું નામ છે જીવનની અંદર પ્રેમ હશે ને ટકાવેલો અને પ્રેમમાં બધા લોકોને એવું લાગે છે કે હું જ્યારે આવી પ્રેમની વાતો કરું ત્યારે પેલી ચોકલેટને વેલેન્ટાઇનને પેલા બલૂન્સને રેડ રોઝને આવા સરસ બુકેને એવી જ વાતો થતી હશે પણ હું ઘણી વાર કહું છું કે તમે આ મુંબઈ જેવા શહેરની અંદર આટલા બધા વાહનોના ઘોંઘાટ વચ્ચે આટલા બધા ટ્રાફિક જામની વચ્ચે એક દાદા એક દાદીબાને હાથ પકડીને ઝેબ્રા ક્રોસિંગ ઉપર આમ તો બે ડગું મગું હોય પણ બે એવું માનતા હોય કે આપણે હાથ પકડો છે એટલે લાપડી નહીં જાય અને રસ્તો ક્રોસ કરાવતા હોય ને એ દ્રશ્ય જોવું ને એ પણ પ્રેમ જ છે એ પણ લવ છે સુભાષ ભટ્ટ એવું કહે છે કે એક ઉંમર એવી હોય કે તમે તમારી લવર માટે સરસ મજાનો ચોકલેટ લઈ આવો અને એક ઉંમર એવી હોય બામની શીશી લઈ આવો પણ લે આવો ખરા કંઈક અને જ્યારે તમારા રિપોર્ટ્સ કંઈક ખરાબ આવે મેડિકલના અને તમે એકબીજાની સામે જોઈને જૂઠું બોલો કે ના બધું ઓલરાઇટ છે કાંઈ પ્રોબ્લેમ નથી ડોક્ટરે બધું સારું જ કહ્યું છે પણ તમે અંદરથી ઓલ રાઈટ ન હો રિપોર્ટમાં પણ ઓલરાઇટ ન હોય છતાં સામી વ્યક્તિને નિંદર સરખી આવે ને એટલે તમે સાચો રિપોર્ટ એને કહો નહીં એ જૂઠું બોલીને થતો સાચો પ્રેમ છે તો આવા પ્રેમ વિશેની વાત થોડી દેવું ક્યાં કરશે જેટલા લોકો પળનેલા છે ને એ બધા ધીરે રહીને એકબીજાને એવું કહેતા સંભળાય છે કોઈક પૂછે ને કે કેમ વજન વધી ગયું તો કે હવે શું અને લગન થઈ ગયા તમારામાંથી કેટલા લોકો આવું બોલ્યા છે કે હવે તો લગન થઈ ગયા હવે શું સાચ બોલો હવે આજે બધા હવે હવે સમજી ગયા છે કે આ ગેમ શું ચાલી રહી જાય દયા દરવાજા તોડ દો મેજોરિટી ઓફ પીપલ ડુ ધીસ એટલા માટે કારણ કે આપણે એવું માનીએ છીએ કે જ્યાં સુધી તમને કોઈ કમિટ કરવાવાળું નથી મળતું આખી જિંદગી ત્યાં સુધી જ તમારે અટ્રેક્ટિવ રહેવાનું છે તમે એકબીજાને પરણી ગયા અને એકબીજાની સાથે રહેતા હો અને એકબીજાની સાથે રોજ ઝઘડા કરતા હો ને જેની સાથે ઝઘડો એને જ મનાવીને એની જ સાથે ફરીથી વાલ કરીને ફરીથી ઝઘડો કરવાની ઈચ્છા થાય ને ફરી ફરીને ભલે ઝગડવાની ઈચ્છા થાય પણ ફરી ફરીને પછી સમજૂતી કરવાની પણ જ્યાં ઈચ્છા થાય છે ને ત્યાં પ્રેમ છે એટલે ઝઘડાઓથી ડરો નહીં એવું આપણે મોટે ભાગે આપણા સાહેબ જોડે ઝઘડા નથી કરતા આપણે દુનિયાભરમાં બધે જ છે ને આમ એવા ટોપ રહીને ફરતા હોય છે નો યસ સર નો સર વોટ એવર ઇઝ વોટ સર મારી ઓફિસમાં એટલા સેલ્સવાળા છે જે બધાને પોતાના ક્લાયન્ટ્સને બર્થડેઝને એનિવર્સરી યાદ હોય છે ને પત્નીનું કાંઈ યાદ નથી હોતું અને પછી બધી પત્નીઓને એમ લાગે કે એ લોકોનું જ યાદ રહેશે પણ તમારા ઘરમાં તમારા ગંદા કપડાં જે છે ને એ તમારી પત્ની યાદ રાખીને દોડાવે છે તમે માંદા પડો છો ત્યાં તમારા માથાની ઉપર જે પોતા મૂકે છે ને એ ઘરનું માણસ છે અને એ સેમ વસ્તુઓ પત્નીઓને પણ લાગુ પડે તમે જેટલા છણકા કરો છો ને તમારા ઘરની અંદર આ વ્યક્તિ સાંભળી લેજે છોકરાઓ જરાક મોટા થશે ને પછી એ જ સાંભળવાના બટ તમે જેની સાથે ત્રીસ ચાલીસ પચાસ વર્ષ રહ્યા છો ને એ તમારી સાથે સાથે યુ બોથ હેવ ગ્રોન ટુગેધર અને ગ્રોઈંગ ટુગેધર ઇઝ સો બ્યુટિફુલ તમે એકબીજાની ઘણી બધી વાતો જાણો છો એને કારણે તમે એકબીજા માટે પ્રિડિક્ટેબલ થઈ જાઓ છો કે ખબર જ છે હવે આ તો શું કહેશે પણ તમને ખબર જ છે કે આ તો શું છે આ સિચ્યુએશનમાં શું કરશે આવા સમયે કેવી રીતે વર્તન કરશે તમે રસ લીધો છે તો તમને ખબર છે સાહેબ તમે રસ ના લીધો હોત ને તો તમે પ્રિડિક્ટ જ ના કરી શકતા હોત અને તમે હજી સુધી પણ પ્રિડિક્ટ કરી શકો છો કારણ કે તમને અત્યારે પણ રસ છે અને એટલા માટે માથામાં લાલ ગુલાબ લાવી આપવું એ જ પ્રેમ છે એવું નથી પણ યાદ રાખીને કોઈક તમારા માટે એક નાનકડું ગુલાબ પણ લઈ આવે ને તો એ બહુ મોટો પ્રેમ લાગે છે એને માટે બીએમડબલ્યુ અપવન જરૂર નથી સિરિયસલી બિકોઝ મની ઇઝ નોટ નેસેસરીલી ધ ટ્રાન્સલેશન ઓફ લવ યસ એન્ડ લવ ઇઝ હંડ્રેડ નોટ ધ ટ્રાન્સલેશન ઓફ મની આ બંને એકબીજાનું રિપ્લેસમેન્ટ નથી તમને મોંઘી કોઈ ગિફ્ટ આપતું હોય અને પત્નીઓમાં તો ખાસ એવું હોય છે હું તમને કહી દઉં મોંઘી ગિફ્ટ લાવશો સૌથી પહેલા શંકા થશે કે આ ક્યારેય નહોતા કરતા ને આજે જ કેમ કરી રહ્યા છે કઈક છે બાકી સડનલી હું આટલી ઇમ્પોર્ટન્ટ થઈ જાઉં એવું નથી પણ રોજ જે વ્યક્તિ તમારા માટે યાદ રાખીને કે તમને પાતળી રોટલી ભાવે છે કે ઘીવાળી રોટલી ભાવે છે કે ગરમ રોટલી ભાવે છે કે ઠંડી રોટલી ભાવે છે કેવી તમે દાળ ખાવ છો અને ફળફળતું ઉકળતું તમને જમવાનું જોઈએ છે જે વ્યક્તિ યાદ રાખે છે ટિફિનની અંદર નાનકડા ગોળનો ગાંગડો પણ યાદ રાખીને મૂકે છે ને એ વાતને યાદ રાખીને ઘરે આવીને થેન્ક યુ ના કહી શકતા હોવ ને તો તમને પ્રેમ કરતાં હજી સુધી આવડ્યું નથી વાહ વાહ કારણ કે એમાં એ પ્રેમ છે અને એ સગાઓમાં પણ એટલો જ આવતો હોય છે માંદગીની અંદર તમારી ભાભી તમારા ઘરે ટિફિન મોકલાવતી હોય ને તો એ તો એ તો એ મોકલાવે જ નહીં આપણે એને ત્યાં કેટલા મોકલાવેલા જરાય જરૂર નથી બિલકુલ કોઈની જવાબદારી નથી તમે પણ ના પાડી શકતા હતા તમે ના નથી પાડી ના નથી પાડી કારણ કે આવું કરવું પડે નહીં તમને કરવાની ઈચ્છા થઈ આ વિચાર તમને જાતે આવ્યો એટલે તમારામાં પણ એ લાગણી છે ને સામેવાળાએ પણ એ લાગણી રેસીપ્રોકેટ કરી એક વાર કરી કે દસ વાર કરી કે હું એવા કેટલાય અમારા ઓળખીતાઓને ઓળખું છું કે જે બાયપાસ કરાવેલી હોય ને ત્યારે હોસ્પિટલમાં પડ્યા પડ્યા વિચારતો હોય તું મને કહે કે મને જોવા માટે નીચે કેટલા લોકો આવેલા કારણ કે આપણે જેને જેને ત્યાં ગયા હતા એ બધા આપણે ત્યાં આવ્યા છે કે નથી આવ્યા આપણે જાવા જેવા થઈ ગયા છો સીધા બેસણામાં લોકો આવે એના કરતા શું અગત્યનું છે જીવનની અંદર કે મારી મારી જે વ્યક્તિઓને દરકાર છે એ વ્યક્તિઓ મારી આજુબાજુમાં છે કે નહીં તમારા જીવતે જીવત જેટલા લોકોએ તમને આનંદ આપ્યો છે એ તમારી નજરમાં જેટલો આનંદ છે ને બહુ જાણવામાં આનંદ નથી જતું કરવામાં આનંદ છે આ સુખ જે છે ને બધું જાણી લેવું બધું સમજી લેવું આપણી પાસે હવે તો આ મોબાઈલ છે એટલે કોઈ પણ વસ્તુ તમે ગૂગલ કરી શકો છો એવી અનેક વસ્તુઓ છે કે જે હવે ટ્રેકર સિસ્ટમ તરીકે લગાડી શકાય છે આ યુઝ ટુ સે દેટ કે દેર વોઝ અ ટાઈમ કે જ્યારે તમને કોઈ લગ્નની અંદર અડલ્ટ્રી હોય ને તો પેલા કોલરની ઉપર લિપસ્ટિકનો ડાઘ દેખાય ને તો ખબર પડતી હતી કે અને હવે તમે મોબાઈલમાં જશો ને ટ્વિટરમાં જશો ને ફેસબુકમાં જશો ને ઇન્સ્ટાગ્રામમાં જશો ને કેટલી જગ્યાએ જશો ને તો એ તમને એવું લાગશે કે આ તો કેટલા ફાંટા પડેલા છે બહુ જાણી લેવામાં સુખ નથી જતું કરવામાં સુખ છે આ ખાડા કાન કરીને પણ સુખ મેળવી શકાય છે કારણ કે તમને ખબર છે કે જે ટકી ગયું છે ને ત્યાં સુખ છે જેની પાછળ તમે ભાગ ભાગ કરો છો એમાં સુખ નથી જે ટકી જાય છે તમારી સાથે એને વેલ્યુ કરતાં શીખો તો ઓટોમેટિકલી સુખમય સંબંધ બનશે એ લગ્નનો હોય પ્રેમનો હોય મૈત્રીનો હોય કોઈ પણ સંબંધ હોય એક સરસ મજાની કવિતા છે જે આને રિલેટેડ છે આપણી પાસે ટાઈમ રહેશે તો છેલ્લે આપણે પ્રશ્નોત્તરી વખતે જે હશે તો એ તમને સંભળાવીશ આના વિશે નેક્સ્ટ જે છે સરનામું જયાદેવ કે એ વાત કરીને એમાંથી જ એનું પણ કનેક્શન બને છે લવ હું એમ માનું છું કે ઇઝ ઇક્વલ ટુ ટાઈમ એલ વી લવ ચાર અક્ષર ટીઆઈએમ ઇ ટાઈમ ચાર અક્ષર જેમાં તમે વધારે સમય આપો ને એ વસ્તુને તમે પ્રેમ કરી શકો મુશ્કેલી એ થાય છે કે સમય આપતા 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 આપણે એક બાબતને પ્રેમ કરવાનું ભૂલી જઈએ છીએ અને એ જે બાયપાસ વાળી વાત થઈ આપણું સ્વાસ્થ્ય આપણી હેલ્થ સુખનું એક સરનામું આપણ છે પહેલું સુખ તે જાતે મેં આજે ઘણી બધી વસ્તુઓમાં જોયું છે કે લોકો બીજું બધું જ કરે છે પહેલા પૈસા કમાય ખૂબ પૈસા કમાય પોતાની તબિયત બગાડી બગાડીને પૈસા કમાય અને પછી એ પૈસા ખર્ચી ખર્ચીને તબિયત કમાવા જાય કે હવે તો આ થઈ ગયું છે હવે ડાયાબિટીસ આવી ગયો છે હવે આ છે હું આ ઇન્જેક્શન લઉં આ થેરેપી કરાવું સ્ટેમસેલ લઉં ઓલું કરું પેલું કરું આપણે ત્યાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે ધનતેરસ નામનો એક તહેવાર જે દિવાળીમાં રાખ્યો ને આ સુખના સરનામાને સમજવા માટેની સિકવન્સ હતી આખી ધનતેરસમાં ધનનો કુંભ નહોતો કારણ કે એ તો લક્ષ્મી પૂજનમાં હતો તમે જો ભારત સરકારના આયુષ મંત્રાલયની છેલ્લા ચાર પાંચ વર્ષથી થતી જાહેરાતો જોતા હો ધનતેરસે તો મોદી સાહેબે હવે એક જાહેરાતો શરૂ કરાવી છે કે આ ધન્વંતરી પૂજનનો દિવસ છે ધનવંતરી એટલે આરોગ્ય ધનતેરસ મીન્સ ફિટનેસ લક્ષ્મી તો ભોગવી શકશો કાલિકા જેવા પરાક્રમ તો કરી શકશો વાક મારસની સરસ્વતી તો તમારામાં આવશે જો તમારું તબિયત શરીર સારી મળશે બરાબર ભીખુદાનભાઈ ગઢવી તમને તો ખબર હશે બહુ મજાના માણસ બહુ સારા હાસ્યકાર હમણાં એક કાર્યક્રમમાં સાથે હતા આ ઉંમરે પણ એવું હસાવી શકે કે મરવામાં કંઈ બહુ પ્રોબ્લેમ નથી મરી જાઉં કે બહુ પ્રોબ્લેમેટિક નથી એકલા મરવાનું છે ને એટલે પ્રોબ્લેમ છે આ બધાય આપણી ભેગા જતા રહેવાના હોય તો પણ વાંધો નથી પણ આપણે જતાં રહીશું ને આ બધા તો હજી ખાણીપીણી કરીને જે ના પ્રોગ્રામો કહીએ અમે રહી ગયા અને તમે લઈ ગયા એવું હા એ પ્રોબ્લેમ છે એટલે આવા ભેગુદાનભાઈ હજી આટલી જ ફટકાબાજી કરી શકે એવા મજાના માણસ તો એ કહેતા હતા હમણાં કે સુખની વ્યાખ્યા એક જ લીટીની છે તમે ડૉક્ટરની પાછળ ભાગતા ન હોય પોલીસ તમારી પાછળ ભાગતી ન હોય એટલે તમે સુખી એવા કામ ન કર્યા હોય કે પોલીસવાળા તમને ગોતતા ગોતતા ફરે ઈડીવાળા અને હવે તો બધા નવા નવા આવી ગયા છે એકલા પોલીસવાળા રહ્યા નથી તો એ તમારા હિસાબો ગોતતા ગોતતા ફરે તો તમે સુખી અને તમારી તબિયત એવી ન થઈ ગઈ હોય કે તમે ડોક્ટર પાછળ ભાગતા હો તો તમે સુખી એ એ પોલિટિક્સનો વિષય થઈ ગયો આખો પોલિટિક્સના માણસો છે ને એમાં મારું ઓબ્ઝર્વેશન એવું છે કે એ બહુ સુખી એટલા માટે હોય તમે જો બધા લાંબુ જીવે તમે જો બધા લાંબુ જીવે હા જે રિટાયર થઈ હોય એની ઓછું જીવે તમને નામ સહિત કહું તમને ન સમજાતું હોય ને આ સુખા આરોગ્યની સાથે જ કનેક્ટેડ છે પાછો અરુણ જેટલી સાહેબ સુષ્મા સ્વરાજ અને મનોહર પરિકર સત્તાધારી ભાજપ પક્ષના જ નેતાઓ ત્રણે ત્રણ રિટાયર થયા તેમણે કીધું કે હવે ઇલેક્શન નથી લડવું બીમાર પડ્યા અને ગુજરાત અડવાણી સાહેબ હજી ભારત રત્ન લેવા માટે બેઠા છે બરાબર જે લોકો પોલિટિક્સમાં એક્ટિવ લાંબુ જીવે બરાબર તમે મહારાષ્ટ્રમાં તો જોઈ શકશો ઘણા બધા લાંબુ જીવ્યા છે બરાબર એનું કારણ શું છે ખબર છે એમની તબિયત સારી સચવાય એ તો કારણ ખરું કે સારી રીતે સચવાતું હોય બધા ટેસ્ટ રેગ્યુલર થતા હોય ખાવા પીવાનું સચવાતું હોય ચાર પાંચ માણસો આગળ પાછળ બધું સરસ મશરૂમ ખાવા મળતા હોય હા તો સરસ મજાને અરે બધા મશરૂમ તો ખાવા મળતા હોય એર કંડિશનમાં જ રહેતા હોય એટલે ચામડીમાં પણ કોઈ પ્રોબ્લેમ ન થાય પણ એને રૂપાળા થતા જાય બધા જેટલી વાર છે પણ એનું એક બીજું ઇન્ટરેસ્ટિંગ કારણ તમને કહું કોઈ કાંઈ પણ કે ને નેતાઓને અસર કાંઈ થાય નહીં એમની તબિયત સારી રહે એનું સૌથી મોટું કારણ આ છે એ સ્ટ્રેસ નથી લેતા એ સ્ટ્રેસ આપી દે તરત બીજાને બરાબર એ તમે જુઓ દરેક ચૂંટણી હારી ગયા પછી આપણે એમ થાય કે ભાઈ આપણે આપણે બહાર કેમ નીકળવું લોકો શું કહેશે અને કોઈ પણ માણસ આટલા બધા પોસ્ટરો છપાવે આટલા બધા પ્રચાર કરે ટીવીમાં આવે પ્રવચનો કરે પછી હારી જાય તો હાથ જોડીને કે હું આવતા વખતે પાછો જરૂર તમારી સેવા કરીશ એટલે લાંબુ જીવે સ્વસ્થ જીવે આ સ્વાસ્થ્યનું રહસ્ય છે કે સ્ટ્રેસ લેવો જ નહીં

તો આ વાત જે છે એટલે સમજવાની છે મિત્રો કે સ્વાસ્થ્ય સરખું રાખવું હોય તો મેડિકલની તો ઘણી સલાહો તમને મળશે પણ સૌથી મોટી સલાહ એ છે તમે જોજો બહુ ફિટ લોકો સાયકલિંગ કરતા હોય એવા લોકો જીમમાં જતા હોય એવા લોકો સ્પોર્ટ્સ રમતા હોય એ લોકો છે એ અચાનક હાર્ટ એટેકમાં જતા રહે છે એટલા માટે કે સ્ટ્રેસનો લોડ એમનો વધારે હોય છે જે સ્ટ્રેસ ફ્રી રહેશે મેં કીધું એમ આપણા પોલિટિશિયનો પાસેથી શીખવાનું કે લોકો કાંઈ પણ કે આપણે રિમોટ કંટ્રોલથી ટીવી બંધ કરો એટલે દુનિયા બંધ થઈ ગઈ આપણા માટે ખાઈ પીને મજા કરો ને સુઈ જાઓ એ કેવું એ કયા કરે કોમેન્ટો ભલે કર્યા કરે આપણે આપણું કામ કરો એટલે તમે જુઓ મોદી સાહેબ તો માંદા જ પડતા કેટલાક લોકો તો રાહ જોવે છે કે સાહેબ જો કંઈક દસ પંદર દિવસ માટે મેડિકલ લીવ લે તો આપણો કંઈક વારો આવે પણ સાહેબ તો દરિયાના તળીએ ધૂપકા મારે એને આકાશમાં જઈને ઉડી આવે એને તોતેર વર્ષે એમણે સ્વાસ્થ્ય એવું રાતું ચોળ રાખ્યું છે એકદમ કે હજી બે હજાર સુડતાલીસ થી વાત કરે છે હવે તો એટલી તો એમની પાસેથી શીખવાનું આ છે કે તમે તમારા કોઈ પણ સ્ટ્રેસમાં રહેવાનું નહીં આ મિનિટ આ ફાઇલ બંધ કરી એ ફાઇલમાં સ્ટ્રેસ જતો રહ્યો અને આપણે આપણા કામની અંદર લીલા લહેર કરીને આગળ શું છે ફોરવર્ડ જોવાનું ભૂતકાળ એક બહુ સરસ મજાની નદી છે મિત્રો આરોગ્ય માટેની વાત છે એટલે કહું છું ઘણા આરોગ્ય છે ને જૂની વાતો યાદ કરી કરીને બગડી જતા હોય છે અમારા જમાનામાં આટલું સોનું સસ્તું હતું ઉપર તો તમારે એક પાટલાઈન રાખવી હતી એટલે તમારે તમે ત્યારે મોંઘું જ હતું એ તમને પોસાય નહીં એટલું મોંઘું તો હતું જ તો મિત્રો ભૂતકાળ એક સરસ મજાની નદી છે એમાં ક્યારેક ધુબાકો મારીને પાછા આવતું રહેવાય તો સ્નાન કરવાની મજા આવે પણ ડૂબી નહીં એટલે તબિયત સારી રહે કેવી મજાની વાત છે આખી જ્યારે તમે આ વાત સાંભળો છો ત્યારે મનની અંદર વિચાર આવે કે ખરેખર એવા લોકો છે કે જે સ્વાસ્થ્યને મૂલ્ય આપતા હોય અત્યારે આપણે સાહેબ અહીંયા વાત કરતા તમને ગણાવતા હતા કે અમે આટલી વાર તમને નાસ્તો કરાવ્યો છે આટલી વાર તમને જમાડ્યું છે પેલા એક ભાઈને જીવ બળ્યો કે આપણે પિક્ચર જોવા ગયેલા ત્યારે તમે ના ખવડાવ્યું એ ભાઈને મારે કહેવું છે કે તમે એ જ દિવસ માટે એમને થેન્ક યુ કહો કારણ કે એ દિવસે એમણે તમને ઉપવાસ કરાવડ્યો ઇન્ટરમી બીજ હી કેર્સ ફોર યુ એટલે તમે એની ક્રેડિટ લઈ લો કે આ જેસીસી તરફથી ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ વાળો ડે હતો મેડ યુ ફિટ ઓન દેટ ડે ઇટ સિરિયસ અને જૈન ધર્મમાં જેટલા ઉપવાસ છે એટલો તો બીજા ક્યાંય નથી અમને બ્રાહ્મણોને તો કેટલી વાર કહી જાય છે લોકો કે તમારે તમારે ઉપવાસ હોય

એવા કેટલા લોકો છે કે જેનું મોટાભાગનું જીવન કોઈ બીજાનું સ્વાસ્થ્ય સાચવવામાં જતું રહે છે આપણે પોતે ફિટ રહીએ તો ઠીક પણ ઘરમાં કોઈ એક વ્યક્તિ માંદી હોય એને કારણે બાકી બધાનું જીવન જે બદલાઈ જાય છે ને એની જવાબદારી પણ આપણે યાદ રાખી અને આપણે ફિટ રહેવું જોઈએ એવા કેટલાય ઘરના વડીલો છે કે જેની પાસે જેના વિશે મેં સાંભળ્યું હોય કે માનતા નથી એમને ડાયાબિટીસ છે ને ગળ્યા ગળ્યું ખાધા વગર રહેવાતું નથી કોલેસ્ટ્રોલ છે પણ એમને તળેલું ખાવું જ છે આ જે લોકોને આ જીદ કરવી છે ને એ લોકોને બિલકુલ ચિંતા એવી નથી થતી કે મારી તબિયતને કારણે આ પાછળ કેટલા લોકો હેરાન થાય છે આ જે લોકો તમને ટોકે છે એ લોકોને મજા આવે છે એ લોકોને એમ જ છે કે તમને કડવા કારેલા ખવડાવવા છે તમે એ જ લાગના છો એવું નથી એમણે જિંદગીમાં તમને બહુ મિષ્ટાનો કરીને ખવડાવ્યા છે કે તમે પોતે જાતે મિષ્ટાનો કરી કરીને ખાધા છે ને એમણે બાજુમાં બેસીને વખાણ્યા છે પણ હવે જ્યારે તમને ડૉક્ટર ના પાડે છે ત્યારે એટલા માટે તમને કહે છે કારણ કે એને તમારી ચિંતા છે અને તમે સુખી રહેશો તો એ સુખી રહેશે મારી દાદી મારા બા વાત કરતા હતા કે એ જ્યારે પરણીને એમના ઘરે ગયેલા ચૌદ વર્ષના હતા એ જમાનામાં તો તે ઉંમરે લગ્ન થતા ત્રીસ વર્ષના ત્રણ ખાટલા હતા એમના ઘરમાં તો ચૌદ થી ચોવીસ ચોવીસ થી ચોત્રીસ ચોત્રીસ થી ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષના થયા ને ત્યારે તો ફાઇનલી ત્રણ વડીલો જે ખાટલામાં હતા એ ગયા તો પિસ્તાલીસ વર્ષે એટલે એમનું એમનું બાળપણ યુવાની અને અધેડ લગભગ ત્યાં સુધી તો એ ત્રણ જણાની સેવા કરતા હતા એ લોકોને શું આ પ્રેમને ને આપણે આજે બધું કીધું કેવી રીતે સમય મળ્યો હશે છોકરા કેવી રીતે ઉછેરતા હશે કેવી રીતે આ બધું મેનેજ કરતા હશે દસ રૂપિયાના પગારમાં કેવી રીતે જીવતા હશે જયભાઈ કીધું એ વાત સાચી છે કે આપણે બધા જ એવી વાત કર્યા કરીએ છીએ બધાના પપ્પા એવું કહે છે કે મારા પપ્પા તમને ખબર છે કે શું કરતા હતા અમે અમારા બાળપણમાં ખબર છે શું કરતા હતા સમય બદલાતો જઈ રહ્યો છે પણ સ્વાસ્થ્ય વધારે ખરાબ થઈ થતું જઈ રહ્યું છે અને સાયન્સ વધારે સારું થતું જઈ રહ્યું છે એટલે તબિયત ખરાબ કરવાના તમે અનેક રસ્તા શોધી કાઢ્યા છે અને તોય તમને ટકાવી રાખવાના મેડિકલે બહુ બધા રસ્તા શોધી કાઢ્યાશ એટલે તમે પંચ્યાશી નેવું પંચાણું સુધી જીવશો પણ કેવી તબિયત સાથે જીવશો એ બહુ અગત્યનું છે મારા પોતાના ફાધર મેં કોવિડની અંદર ગુમાવ્યા છે એ મારી નજર સામે એવું કહેતા કે હું લખી વાંચી ના શકું ને તો મારે નથી જીવવું તો એના માટે આગળ કોઈ મહેનત કરતા નહીં ઇફ આઈ કેન રીડ એન્ડ ઇફ આઈ કેન રાઇટ ધેન ઓનલી આઈ વોન્ટ ટુ લીવ એના એના ફાધરે એવું કહેતા કે હું હરી ફરી ન શકું તો મારે જ જીવું તો એવરીબોડી હેઝ અ વેરી ક્લિયર કોન્સેપ્ટ કે કઈ વસ્તુ માટે તમારે જીવવું છે અને એ કોન્સેપ્ટ કરતાં સમોસું જ્યારે વધારે અગત્યનું થઈ જાય તો પછી નક્કી કરી લેવું કે મારે સમોસા માટે જ જીવવું છે અને ઘરવાળાને કમ્યુનિકેટ કરી દેવું કે મને મોહનથાળમાં જેટલો રસ છે એટલો મને બીજા કસામાં રસ નથી મને મોહનથાળ ખાવા દો બસ પણ પછી બીજે ક્યાંય રસ નહીં રાખવાનો અને ઘરવાળાઓએ પણ સ્વીકાર લેવાનું કે એની ખુશી એમાં જ છે તો એને એમાં ખુશ થવા દો જ્યારે આ પ્રકારની તકરાર હેલ્થ વિશેની ઘરની અંદર થતી હોય છે ને ત્યારે ઘણા બધા લોકો બહુ જ ઇરિટેટેડ અને સ્ટ્રેસ્ડ રહેવા મળતા હોય છે કોઈ બીજાની તબિયતને કારણે સો પોતાની તબિયતનું પણ એટલું ધ્યાન રાખો અને બીજા માટે થઈને પણ રાખો કે જેને કારણે તમારા ઘરમાં એક સુખી વાતાવરણ રહી શકે ફોર ધેટ આપણું આના પછીનું સરનામું આમાં કનેક્ટ થાય છે ખાવામાં દેવટીએ જે કહ્યું ને એના કારણે આમ બે ચાર આમ જરાક આમ બધું કે આમાં તો મોનથાળ ખાવાની ના આવશે પછી ધીરે ધીરે આ તો સમોસા તો આવી જ ગયા પહેલાં અને એટલે કેટલાક લોકોના ચહેરા પડી ગયા કે આ તો બધું ગાંધીજી જેવું ચાલુ છે કે આમાં આ સ્વાદ નહીં રાખવાનો ના નહીં ખાવાનું ના નહીં ખાવાનું ને એમ ખાવાનું તમને જો બધું ભાવતું હોય તો સૌથી અગત્યનું છે પચાવવાનું ખાવાનું આપણે પચાવી જ શકતા ને ત્યાંથી આ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે જૈન ધર્મમાં એક સરસ મજાનો કોન્સેપ્ટ તો ખાવાનો છે જ દરી થોડું ઓછું ખાવાનું અને સુવામાં જે અત્યારે સાયન્સ પણ કહે છે કે ભાઈ સાવ તમે ચોવીહ કદાચ કોઈ બીજા કારણોથી વ્યાવસાયિક કારણોથી પારિવારિક કારણોથી ન થાય બધા સૂર્યાસ્ત પહેલાં જ જમી લેવું કદાચ ન થતું હોય તો કમસે કમ તમે સુવાના ઓયના થાય બેથી ત્રણ કલાક પહેલાં જમી લો તો એસિડિટી નહીં થાય તમારું ખાવાનું વ્યવસ્થિત રીતે પચી જશે પેટ સાફ આવશે સવારે આવું સાયન્સ કહે છે આવો જ એક સરસ મજાનો શબ્દ હું ઘણી વાર મજાકમાં એવું કહું કે ગ્રીન ટી પીવાથી વજન ઘટે ન ઘટે એવું બધા પૂછે ખાસ કરીને લોકો ગ્રીન ટી પીવડાવે એટલા માટે પીવડાવે કે બીજી વાર આવે કે આ તો ચા ને બદલે ગ્રીન ટી પીવડાવે છે એટલે આમ દેખાવ તો સારો જ રાખવો પડે મોઢું સારું કરીને પીજાવી પડે બરાબર પણ એમાં કઈ હોય નહીં અંદર એવું લાગે ચા વાળો કાંટો આવે નહીં આપણને તો અને કાંટો ના આવે એટલે શરબત ની જેમ પી જાય લોકો પછી ધીમે ધીમે અને પછી બીજી વાર ત્યાં જવાનું ટાળે કે તો તો જાય એટલે પછી ગ્રીન ટી પીવડાવે છે પણ ગ્રીન ટી પીવાથી વજન ઘટે કે ન ઘટે ઘટે જો તમે જાતે એના પાંદડા તોડવા જાઓ તો ઘટે જેને આપણે એમ ને કે કેરીમાં તો બહુ શુગર છે આવી કેરી ખવાય ખવાય કારણ કે જૂના જમાનામાં કેરી વાવવાની એ તમારે હતી એના માટે આંબો ઉગાડવાનોય તમારે હતો જ્યાં પક્ષીઓ ચરક કરતા હોય તો એ સાફ કરવા તમારે જવાનું હતું ત્યાં કીડાઓ આવતા હોય તો એ પણ સાફ કરવા તમારે જવાનું હતું કેરીઓ ઉતારવાની એ તમારે હતી અને કેરીઓ પછી છોલીને ખાવાની હતી પહેલાં પરિશ્રમ હતો પછી એના મીઠા ફળ હતા તો સુખનું સરનામું છે પ્રવાસ ચરઈ વેતી વેતી અને મારે જૈન મિત્રોને જાજુ એટલે સમજાવવું પડે કે એક મોટામાં મોટો આદેશ તો એ છે કે ચાર મહિનાથી વધારે સાધુએ પણ એક જગ્યાએ રહેવું નહીં સાધુએ પણ જેણે બધું છોડી દીધું છે એને પણ પ્રવાસ કરતો રહેવો એટલે એનું મમત્વ ન બંધાય એક જગ્યા સાથે કમ્ફર્ટ ઝોન ન આવી જાય કાંઈ તો ફાવે છે અહીં તો બધા હવે આપણને ઓળખીતા થઈ ગયા છે તો બધું આપણી અમુક સેવાઓ સચવાય છે નવી જગ્યાએ જાય પ્રવાસ માત્ર શરીરના ખાવાના પચાવવા માટે જ નથી મેં મારા પપ્પા મારા મમ્મી બધાની તબિયત મેં ગુમાવ્યા ત્યારે મેં ઓબ્ઝર્વ કર્યું કે જે ક્ષણે માણસના પગ ચાલતા બંધ થાય ને ત્યારે એને બુઢાપાનો અહેસાસ થાય છે પગ જ્યાં લગી ચાલુ હોય ને ત્યાં લગી બધાને એમ જ થાય છે કે આપણી તો તબિયત સારી છે ને આપણી ઉંમર હજી કે એટલી બધી નથી થઈ પણ પગ એકવાર બંધ થાય ને ચાલતા એટલે પછી બધા ઉંબા ઉંબર તો ડુંગર થયા ને પાદર થયા પરદેશ એવી બધી માથાકૂટ શરૂ થાય છે તો કીપ યોર બોડી ઇન મોમેન્ટમ વિથ ટ્રાવેલિંગ પ્રવાસના મારે મતે સુખના સરનામા રીતે બે ફાયદા છે એક પ્રવાસ કરો ને ત્યારે આઉટવર્ડ જર્ની થાય ને ઇનવર્ડ જર્ની પણ થાય છે તમારી અંદર પણ કશુંક બદલાય છે હા તમે પછી હિમાલયના પ્રવાસે જાઓ મિત્રોને એમ કહો કે હું બ્રેક લેવા માટે ગયો છું બધી જંજાળમાંથી પછી ત્યાં બાલ્કનીમાં લટકીને ફોલ્ટના સિગ્નલ ગોતતા હોવ જે હોટલમાં જેવો સિગ્નલ મળે એટલે ભાઈ ઓલાનો ફોન આવ્યો કે નહીં ઓલી ફાઇલનું શું થયું આ ક્લાયન્ટને જવાબ આપ્યોક નહીં આ કોર્ટમાં તારીખ હતી એનો જવાબ મૂક્યો મૂકો નહીં આવી પચાસ જંઝાળ હિમાલયના શિખરો સામે ફોટા પાડતા પાડતા એ કર્યા રાખતા હો તો સમજી લેવું કે તમે પ્રવાસે ગયા નથી આપણે જ્યાં હોઈએ છીએ ને ત્યાં હોતા જ નથી આપણે પિક્ચર જોવા જઈએ ત્યાં મોબાઈલ બાપર વાતો કરતા હોઈએ છીએ અને રસ્તે ચાલતા ચાલતા મોબાઈલ ઉપર પિક્ચર જોતા હોઈએ છીએ આવા પ્રવાસો નહીં કરવાના પણ જો સુખી થવું હોય તો એક સિદ્ધાંત રાખવાનો કે આપણા ફેમિલીને ફ્રેન્ડ્સને ભેગા લઈને કમસે કમ વર્ષમાં એકથી બે જેજેસી તો મારા ખ્યાલથી આવા કંઈક નાના નાના મોટા આયોજનો કરે છે મને થોડો ઘણો ખ્યાલ છે અમે તો જયપુરમાં ગયા એટલે ખ્યાલ છે કે ભાઈ ભેગા થવું હોય તો કંઈક સરસ જગ્યાએ ભેગા થવું તો પ્રવાસો એટલે કરતા રહેવા કે દ્રશ્ય બદલાય એની પણ મજા છે મુકેશભાઈ છે ને એ ઘર ને મકાન બેમાંથી કાંઈ બદલાવતા નથી બરાબર ઘર અને મકાન એમ બોલ્યો નીતાબેન એ અખંડ એમને છે બરાબર આટલા બધા પૈસા હોવાને કારણે આટલા બધા લગ્નમાં આમ આમ જેને કહેવાય એમની સંપત્તિના પોઈન્ટ ઝીરો 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 એક ટકા જેમણે વેડિંગ માટે થોડાક હમણાં ખર્ચી નાખ્યા એટલા ખર્ચા હોવા છતાં હા પત્ની નથી બદલાવતા પત્ની સાડીઓ જરૂર બદલાવે છે એટલે નવા નવા દેખાય પ્રવાસ એટલે ખાલી પેલું ટ્રાવેલિંગ કરવું હોય નહીં ગુજરાતીઓ તો આપણે એવી પ્રજા છીએ ઘણી મુનમાં પાછા ગ્રુપમાં જાય કારણ કે ડિસ્કાઉન્ટ મળે ડીલ એ ક્યારે ત્રીસ કપલની કરો તો ડિસ્કાઉન્ટ મળે એટલે ભેગા અનિમૂન કરવાનું રૂપિયા બચે આ પ્રવાસો એક જુદા પ્રકારના પ્રવાસો છે હું એમ કહું છું કે જે ક્ષણે તમે તમારું જૂના કરતાં કશુંક નવું અપનાવો એવા પ્રવાસ કરો જીવનમાં બહાર જાઓ નવું જાણો નવું જોવો નવું શીખો તમારી જાતને વિસરીને કશીક નવીનતામાં ખોવાઈ જાઓ તો સુખી થશો લોકો હિમાલયમાં જાય કે બિયર બારમાં જાય અંતે એજન્ડા એક જ હોય છે આપણે કોણ છે એ ભૂલી જવું છે કા સમાધિ લગાવીને ભૂલી જવું છે અને કા પાંચ કલાક પૂરતું ભૂલી જવું છે બરાબર તો આપણે જે છીએ ભૂલી જવાય એવી ઘટનાઓ જીવનમાં કેટલી વાર બને એ જેટલી વાર બને એનું નામ છે નવીનતા ક્ષણે ક્ષણે નવ્યમ નવ્યમ મોરારી બાપુ કેટલા વર્ષોથી કથા કરે છે હવે તો એસી વર્ષના થવા આવ્યા અમિતાભ બચ્ચન બ્યાસી વર્ષનો થવા આવ્યો આ લોકો ઘણું બધું કરે છે પણ તમે ઓબ્ઝર્વ કર્યું હશે એ લોકો ઇનવર્લ્ડ જર્ની એક જુદો પ્રવાસ પણ ખેડે છે પેલો બહાર જઈ ફરવા જાય એ પ્રવાસ નહીં તમે અમિતાભે જો રોલ બદલાવ્યા પહેલાં દાઢી વધારી લુક બદલાવ્યો લુક બદલાવ્યા પછી ફિલ્મોના રોલ બદલાવ્યા એક જ સરખા એંગ્રી યંગમેનના રોલમાંથી એણે નવા પ્રકારનો પ્રવાસ શરૂ કર્યો હવે શાહરૂખ ખાન એ ઉબરમાં છે એટલે એણે એનો પ્રવાસ શરૂ કર્યો છે નવી રીતની બોડી બિલ્ડિંગ કરીને આ પણ જર્ની છે જીવનમાં નવું શીખતા રહેવું એ હું પ્રવાસ જ્યારે કહું છું ત્યારે હંમેશા એવું કહું છું કે તમારી બધી જ ગઈકાલની જેમ તમારી આજ જીવશો તો તમારી જીવનમાં આવતીકાલ નામનું તત્વ જ નહીં હોય તમે માત્ર કોપી પેસ્ટ કરીને જીવો છો જે ક્ષણે તમે કંઈક નવું શીખશો નવું જાણશો નવું માણસો આપણે જે જાય ને આપણે મેં જોયું છે લોકોને નવી આઈસ્ક્રીમની ફ્લેવર આપો ને તો ઝેર આપ્યું એવું મોટું કરી રાખે હું આવું કંઈ ખાતો જ નથી અરે તમે ન ખાતા ને ચાખી જોડ મૂકી જવાળું વ્યક્તિ તમે દલીલ કરશો ને જીભા જોડી કરીને દસ મિનિટ લગી એના કરતાં ચાટી લેવામાં વાંધો નથી દેવાનંદે એક વખત એમણે કહેલું એમના ઇન્ટરવ્યુમાં કે મેં એક ઉંમર પછી ડ્રિંક મૂકી દીધું પણ પછી જ્યારે હું કોઈ પાર્ટીમાં કહું કે હું ડ્રિંક નથી કરતો ત્યારે લોકો એટલી દલીલો કરે ને ડ્રિંક માટેની કે એ મારી અડધી કલાક લઈ લે એટલે હવે હું એવું કરું છું કે જે પાર્ટીમાં જાઉં ને ત્યાં પહેલાં ગ્લાસ લઈ લઉં પછી કોઈ પૂછતું જ નથી કે તમે પીવો છો કે નથી પીતા ગ્લાસ હાથમાં લઈ લઈને નાટા મારવાના બધા સાથે વાતો કરવાની ફોટો પાડાવવાનો હળવેકથી એક વેઇટર ગોતી ને ટ્રેમાં પાછો ગ્લાસ મૂકી દેવાનો એવો ને એવો દલીલો કરવા કરતા ના પાડવાની હાથમાં ગ્લાસ લઈને અડધી કલાક ફરી લેવું સારું પીવાનું નહીં આ ગ્લાસ માટે લાગુ પડે એવી વસ્તુ નથી જીવનના ઘણા તબક્કાઓમાં તમે પ્રવાસમાં જાઓ ત્યારે આપણે છે ને બહુ બધા બંધનો લઈને જાતા હોય છે આપણે ગુજરાતી એક એવી પ્રજા છીએ આપણે બહુ વિશિષ્ટ પ્રજા છીએ આખી પૃથ્વી ઉપર પેદા થયેલી તમે જોજો આપણે પેલો કડક ટોસ્ટ લઈ આવીએ બજારમાંથી અને પછી ચા કોફીમાં બોલી એટલે મેં પૃથ્વીગ્રહ ની એક વિશિષ્ટ પ્રજાતિ છે એટલે આપણે અમદાવાદ ની અંદર જયારે લગ્ન હોય ને ત્યારે અમૃતસરી કુલચા રાખીએ એની અંદર અને અમૃતસરમાં જઈને કઢી ખીચડી ગોતતા હોય કઈ સારામાં સારી કઢી ખીચડી ક્યાં મળે છે તો બસ આવા પ્રવાસ નહીં કરવાના હું રિક્વેસ્ટ એટલી જ કરું છું તમે પેરિસમાં જાઓ તો વેજીટેરિયન હો તો વેજીટેરિયન ભલે અમુક ભાવે અમુક ન ભાવે જુઓ તો ખરે ત્યાં વેજીટેરિયન કેવું મળે છે કાંઈ ન મળે તો ઉલટાન સારું ને ઘાસફૂસ મળશે તો વધારે સારું તબિયત સારી રહેશે એના તો આપણને ઉદાહરણો આપવાના છે કે હેલ્ધી ખાઓ તો જ્યાં જાઓ ત્યાં નવા અનુભવ કરો નવા મેમરીઝ તમારી બનાવો એ જ્યારે તમે પ્રવાસ નહીં કરતા હો ને ત્યારે તમારી અંદર ગ્રો થશે અને એટલે હું એવા ટ્રાવેલિંગની ભલામણ કરું કે જ્યારે તમે કશું જ ન કરતા હો ત્યારે તમે પાછા વીસ વર્ષ પહેલાં કોઈક જે ટ્રાવેલિંગ કર્યું હોય પ્રવાસ કર્યો હોય એની યાદોમાં ખોવાઈ જાઓ અને તમે પાછા તરોતાજા થઈ જાઓ કાં તો અત્યારે જ ગંગાના ઘાટ ઉપર ડૂબકી મારીને પાછા આવ્યા આનું નામ પ્રવાસ જયભાઈ જે કહે છે ને એ વાત બહુ સમજવા જેવી છે તમને ક્યારે ખબર પડે કે તમે મોટા થઈ ગયા છો હું એક નાટક ભજવું છું એ નાટકનું નામ છે અદભુત એ અદ્ભુતની અંદર એક વાત આવે છે કે તમે ક્યારેય એવું ના સમજતા કે તમે એટલા મોટા થઈ ગયા છો કે તમે ઝાડ ઉપર નહીં ચડી શકો તમારું મન નક્કી ના કરવું જોઈએ કે હવે તમારાથી ઝાડ પર ના ચડાય તમે મોટા થઈ ગયા છો તમારા પગ નક્કી કરવા જોઈએ કે તમારાથી ઝાડ પર ચડાશે કે નહીં ચડાય જ્યારે તમારું મન આવું નક્કી કરવા માંડે છે ને ત્યારે તમે સમજી લેજો કે તમે અકાળે વૃદ્ધ થવા માંડે છો જો પેલા સુખી ભાઈ જો બંને હસબન્ડ વાઈફ બંને સુખી તમે પાછળ જુઓ અરે ખરેખર કહું છું પાછળ જુઓ જુઓ આ લાલ શર્ટ ભાઈ મારી વાત નથી માનતા કેટલી મજા પડે છે હા હા જાગી અરે આ તમે લોકો કેમ જગાડી દે મજા કરો મજા કરો સો જ્યારે જ્યારે તમને એવું લાગે કે તમે નવી વસ્તુઓ ટ્રાય કરવાથી ખચકાવ છો ત્યારે સમજી લેજો કે હવે તમે ઉંમર વધવા તરફ જઈ રહ્યા છો અને આ ઉંમર જે છે ને એ શરીરની ઉંમર હોતી જ નથી આ માત્ર મનની ઉંમર હોય છે એવા કેટલાય લોકોને તમે મળ્યા હશો કે જે નેવું વર્ષે પણ એમની અંદરનું બાળક જે છે ને એકદમ જાગૃત હોય એને એવી મજા આવે ને તમે બરફનો ગોળો ખવડાવતા હોય તો એને એવી મજા પડે લીમકા પીવડાવો તો એવી મજા પડે પોપિન્સ એમને યાદ કરાવો તો એવી મજા પડે સરસ મજાનો લાલ ચાંદલો કરવો હોય તૈયાર થવું હોય અમારા એક ભાભી હતા બહુ બ મોટી ઉંમરે પણ એટલી સરસ આમ આટલી બધી બંગળીઓ પહેરીને આવે અને મારા બા એને દર વખતે કે મીનાક્ષી આ કે આ બધી ઉંમરે આ બધું સારું લાગે છે તો કે મારી પર તો બહુ જ સારું લાગે એટલે જેવો નવો અનુભવ કરવાની તમે ના પાડવા માંડો એટલે સમજી લેજો કે કારણ કે આપણને બધાને છે ને એક વસ્તુમાં ઘડાઈ જવાની ટેવ પડી જાય છે ને પછી નવું આવે ને ત્યારે ન્યૂ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ એટલા માટે મોટા થઈએ પછી મોબાઈલ ચલાવતા હવે નથી આવડતું તો નાના છોકરાઓને આપવું પડે છે રિમોટ ચલાવતા નથી આવડતું તો કોઈ બીજાને આપવું પડે છે ઈમેલ એ તો મને નહીં ફાવે નહીં ફાવે કરવાને બદલે પ્રયત્ન કરો ને શીખવાનો તમારા ઘરની ઘરમાં તમારી સાથે ગ્રેન્ડ ચિલ્ડ્રન છે એની સાથે રમો પ્લે સ્ટેશન શીખો ને એને આવડ્યું તો તમને કેમ નહીં આવડે એ તો કેટલો નાનો છે એ દસ વર્ષનો કે પંદર વર્ષનો છે તમે સિત્તેર કે પંચોતેર વર્ષના છો તમારા જીવનનો અનુભવ કેટલો મોટો છે નવી વસ્તુઓ શીખવાનો વાહ પંચોતેર વર્ષમાં તમે કેટલું નવું શીખ્યા હશો ઇન કમ્પેરિઝનમાં પંદર વર્ષનો એ બાળક કેટલું નવું શીખ્યું હોય તો વાય ડુ વી રેઝિસ્ટન્ટ કીપ સેઇન કે ના 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 આપણે નથી કરવું હવે અમને ન આવડે પાકે ઘડે કાંઠા ના ચડે ચડે એ તો ઘડા પર ના ચડે આપણા પર તો ચડે ને આપણે ક્યાંક એટલે બધું ચડશે આપણી ઉપર પણ કાઠા ચડશે અને બીજી પ્રવાસની એક બહુ સરસ વાત એ છે કે આપણે ક્યારેય પણ એક દિવસ કે બે દિવસની રજા માટે પણ બહાર જઈએ ને તમે ક્યાંય પડે મુંબઈ થી બહાર નીકળો માની લો કે તમે અડધા દિવસ માટે અલીબાગ ગયા છો તમને એવું લાગશે કે તમે કેટલાય દિવસથી અલીબાગ છો તમે નોટિસ કર્યું છે ક્યારેય પણ પ્રવાસમાં જઈએ ને ત્યારે સવારથી સાંજ સુધીમાં તો એવું લાગે છે જાણે દિવસ એટલો બધો લાંબો થઈ ગયો છે જાણે મલ્ટિપલ ડેઝ ભેગા થઈને એક દિવસની અંદર બન આવી ગયા છે એટલા માટે કારણ કે નવી જગ્યાએ એટલી બધી નવી મેમરીઝ બને છે ને કે એક જ દિવસ ફૂલીને ફાળકો થઈ ગયો હોય ને એવું લાગે તમે એકની એક જગ્યાએ જ્યારે હોય ને ત્યારે એવરીથિંગ ઇઝ બોરિંગ એવરીથિંગ ઇઝ પ્રિડિક્ટેબલ એવરીથિંગ ઇઝ સેમ ટુ સેમ એટલે લગ્નમાં મજા નથી આવતી લોકોને એવરીથિંગ ઇઝ સેમ ટુ સેમ તમે સમજ્યા અમે બંને એટલે એમાં 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 જ કરવું પડે ને આ તો આજે દેવકીએ વાત કરી ને એમાં જો કે લગ્નને પણ તમારે પાત્ર બદલવાનું આ કોવિડ એવું થયું ને જે લોકો ભેગા રહ્યા ને ઘણા વખતથી ભેગા જ નહોતા રહેતા જેમ કે બિલ ગેટ્સ એમના વાઈફ આમિર ખાન ને એમના વાઈફ પછી આ છ આઠ મહિનાના લોકડાઉનનો ભેગાયાત ખબર પડી કે આપણે તો ચાલે જ નથી ભલે ગમે એટલા પૈસા દેવા પડે પણ છૂટા જ થઈ જવું છે તો મહત્વની વાત એ છે કે એમાં પણ નવીનતા જોઈશે પ્રવાસ કરશો ને તો નવા થઈને પાછા આવશો એકબીજાના મોઢા જ આપણે એમ કહીએ ને કે તારી આંખોમાં ડૂબી જવાનું મને મન થાય છે પછી પાણી નીકળવા મંડે એક ધારા જોયા કરો તો બરાબર એક ધારી આંખોમાં જોયા કરો છો કોકની પંદર મિનિટ લગી જોશો તો તમારી આંખમાં પાણી નીકળશે નીકળશે એટલે પ્રવાસ એને કહેવાય કે જે એકબીજાનો હાથ પકડીને આપણે એક દિશામાં જોઈએ નહીં કે એકબીજાની સામે જ સતત જોયા કરીએ તો સંબંધ વધારે સુખી થશે પણ એમાંથી સૌથી અગત્યની વાત આવે છે આપણા બધા સરનામાઓમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સરનામું જેના કારણે આ બધો પ્રવાસ પણ થાય જેને કારણે પ્રેમ પણ થાય જેને કારણે આરોગ્ય પણ સુધારવાનું મન થાય અને આ પૈસા પણ છે એ ક્યાં વાપરવા એ પણ ખબર હોવી જોઈએ ને કેમ કમાવાય એના સેમિનાર થાય છે કેમ ખર્ચવાય એના નથી થતા પછી લોકો ખાલી બાથરૂમ નવા બનાવ્યા કરે કારણ કે ક્યાં વાપરવા એ તો ખબર નથી પડતી ને સૌથી વધારે સમય ત્યાં જ જતો હોય તો અગત્યની વાત એ છે કે સુખનું સૌથી અગત્યનું સરનામું પાંચમું સૌથી અગત્યનું સરનામું છે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી આ બધા હશે નું ઘણીવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે તમને નોબલ પ્રાઇઝ મળ્યું તમને ઓસ્કાર એવોર્ડ મળ્યો તમને ભારત રત્ન મળ્યો તમને આવા સમાચાર આપતો એક ફોન આવે ઓફિશિયલ ઓથેન્ટિક કોઈ મજાક કરતો નહીં રિયલ પછી તમે શું કરો ધારો કે તમે એક ઠેકડો મારી ગયો હા હા મળી ગયો મળી ગયો મળી ગયો ચાલો એવું કરો બસ ચીસ પાડો હા ઓ એવું કરો પછી પછી શું કરો એક્ઝેક્ટલી તમને જે ગમતા હોય તમને જે પોતાના લાગતા હોય હવે તમે એને ફોન કરશો એ આપણને એવોર્ડ મેળવો હમણાં ફોન આવ્યો તો નોબલ પ્રાઇઝ ડિક્લેર થયું કાલે છાપામાં આવશે સમાચારની હેડલાઇનમાં આવશે મને પદ્મશ્રી મળ્યો એવોર્ડ કરતાં વધારે જે તમને ગમે છે એવા લોકો છે ને તો એ એવોર્ડ સાર્થક છે તમે સાવ એકલા જો તમારા મોબાઈલમાં એવો કોઈ નંબર જ ન હોય જેને તમે આ બધી ખુશીઓ શેર કરતા હોવ તો એવોર્ડ એવોર્ડ નહીં લાગે એ પ્રાઇઝ પ્રાઇઝ નહીં લાગે પાર્ટી કરીએ તો પાર્ટી કરીએ ત્યારે સામે આવવાય જોઈએ ને લોકો તો પાર્ટી પાર્ટી લાગશે એકલા એકલા તમે ગમે એટલી મોંઘી વસ્તુઓ લઈને ફેરા કરશો કેમ પાર્ટી લાગશે સો યુ નીડ કંપની જીવનની યાત્રામાં સગાઓ પણ જોશે અને વાલાઓ પણ જોશે હેલન કેલર જે પોતે મૂક બધીર અને અંધ હતા જેમની લાઈફ ઉપરથી પેલું બ્લેક નામનું પિક્ચર બનેલું રાણી મુખર્જી અમિતાભ બાળુ એ હેલન કેલર એક બહુ અદ્ભુત વાત લખેલી એક જ લીટીની કે અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં કોઈનો હાથ પકડીને ચાલવું વધારે સારું ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી કે અંધારું છે બરાબર છે પણ અમે તો છીએ ને અમારે કાઠિયાવાડ વાત કે કાઠિયાવાડની વાત કરી જ શરૂઆતમાં પણ હું ગોંડલમાં મોટો થયો ત્યાં આવી એક કહેવત છે કે ભરેલી બંદૂક ન હોય તો કાંઈ નહીં એક ભડાકાવાળો વાળો ભાઈબંધ રાખવો ભેગો બંદૂકની જરૂર નથી ભાઈબંધ કેવો હોવો જોઈએ ભાઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં જામીન પડાવવા માટે આવે જામીનના પૈસા ન હોય બેઠો રે તું લોકઅપમાં બેઠો રે હું બાર બાકરે બેઠો રો પણ બેઠો શું આપણાથી બીજું કંઈ થઈ શકે એમ નથી પણ એ બાકરે બેઠા છીએ બરાબર અમારા એક મિત્ર હતા એ હોસ્પિટલમાં મારા પપ્પા હતા આઈસીયુમાં ત્યારે આવ્યા બહુ સીધા સરળ માણસ અને એમ બહુ કંઈ પૈસાદારેય નહીં ને એવા કંઈ એવું ભણેલાય નહીં અને આવીને થોડીક વાર બેઠા પછી મારી પાસે આવીને કે હવે એ કે ભાઈ હું તો ડૉક્ટર નથી કે આમાં બીજી કંઈ દવા મને કંઈ ખબર પડે અને આપણે ભાઈ એટલા પૈસા નથી તમને એમ કહું કે ભાઈ આમાં કંઈ જરૂર પડે જ કહેજો પણ રોવામાં કંઈ મદદ કરવી હોય તો હું રાતના આવીશ બહુ સરસ મજાની વાત કેવી સરસ મજાની વાત રોવામાં કઈ મદદ કરવી હોય તમને રોવું બહુ આવતું હોય ને તો મને કહેજો રાતના આવીને હોસ્પિટલમાં બેસીશ મારી મારા ખભે માથું નાખીને રોઈ લેજો આ રોવામાં મદદ કરવા વાળા ખભા અને ખોળા હોય ને જીવનમાં સાહેબ એ માણસ સુખી છે એટલે પરિવાર જોઈએ એટલે મિત્રો જોઈએ એટલે કંપની જોઈએ જેમ આપણે મોબાઈલમાં સરસ ફોટો જોઈએ ને પછી આમ મોટો 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 કરીએ પેલા ટપકા 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 થઈ જાય જેને પિક્સેલ્સ કે અંગ્રેજીમાં આ પિક્સેલ છે ને એ નાના નાના હોય પણ ભેગા થઈને એક આખું બ્રાઇટ પિક્ચર બનાવે એટલે મિત્રો અને પરિવારનું એવું છે કે તમને નાના નાના ટપકા લાગે ક્યારેક આપણને એમ લાગે કે આ જો ના કોઈની કોઈ ગિફ્ટ જ ન લઈ આવે આપણા માટે પણ એવી વ્યક્તિ હોય કે જે જ્યારે તમે પાર્ટી કરો ને ત્યારે ખુરશીઓ ગોઠવવા માટે પહેલાં આવતી હોય અને છેલ્લે આખું પ્લાસ્ટિકની બેગની અંદર બધો કચરો ભેગો કરીને ડસ્ટબિનમાં નાખવા એ જતી હોય એ પોતે ગિફ્ટ ન લઈ આવે તો ચાલે કારણ કે ભગવાને એને તમારી ગિફ્ટ તરીકે મોકલેલા છે તો આ એટલે મેં કીધું કે સૌથી ઇમ્પોર્ટન્ટ સરનામું છે આપણી આખી યાત્રામાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી હવે પરિવારની જે વાત જ્યારે આપણે કરીએ ને ત્યારે બહુ અગત્યની એક વાત આવે કૃષ્ણ આપણને શીખવાડી ગયા છે કે ટચની આંગળીએ ગોવર્ધન ઊંચકો તો વજન કોના ઉપર આવે જેનો ઊંચકો છે એના ઉપર હવે વજન છે એ વાળી વ્યક્તિ જે છે એ તો ખીચાઈ શકે ને બીજાને તને ખબર જ પડતી કેટલું બધું વજન ઊંચકું છે આગળ જાઓ આગળ જાઓ દૂર રહ્યો એને બદલે કૃષ્ણએ શું કર્યું વજન મારે ઊંચકવાનું છે ભેગા ફોટા પડાવવામાં બધા ઉભા રહ્યો કોઈને દૂર મોકલવાને બદલે બધાને ગોવર્ધન પર્વતની છાયામાં ઊભા રાખ્યા બસ પરિવાર ચલાવવો હોય ને તો હંમેશા યાદ રાખવાનું કે મોભનું લાકડું જૂના જમાનામાં નળિયાવાળા મકાન થતા અને એમાં એક મોટું બધું થળિયા જેવું જાડું લાકડું હોય ને એને મોભનું લાકડું કે જેના ઉપર બાકીની પટ્ટીઓ ચોંટાડેલી હોય ને પછી નળિયાઓ મોભના લાકડા ઉપર બધું વજન એક આવે કોઈક તો પરિવારમાં કોઈ સ્ત્રી હોય કોઈ પુરુષ હોય કોઈ વડીલ હોય કોઈ નાના હોય કોઈ મોટા હોય કોઈ દેરાણી હોય કોઈ જેઠાણી હોય એક વ્યક્તિએ નીલકંઠ થવું જ પડે એણે ઝેર કોઈકનું આપેલું અપમાનનું કોઈના અકડવા વેણનું કોઈ ખરાબ પરિસ્થિતિનું પોતાના ગળામાં અટકાવીને રાખવું પડે પેટમાં નહીં ઉતારવાનું તો તમે ખતમ થઈ જાઓ અને થૂંકી નહીં નાખવાનું તો સામેવાળા ખતમ થઈ જાય જેણે મોભનું લાકડું બનીને વજન સહન કરવું હોય થોડાક ઝેર જાણી જાણીને પીવા હોય એવા જ લોકોથી આખો પરિવાર ટકેલો હોય એવા જ લોકોથી હંમેશા ટકેલો હોય તમારે ગોવિંદ કાકા દિવ કે મળી છે એને ગોવિંદભાઈ ધોળકિયા જે હવે રાજ્યસભાના સભ્ય થયા એમના ઘરમાં જાઉં ને તો એ લોકો ત્રણસો ચારસો લોકોના પરિવારનો ધોળકિયા પરિવારનો ફોટો છે અને એ દર વર્ષે ભેગા થાય એટલે મેં કાકાને પૂછ્યું કે આનું સિક્રેટ શું મને કે પરિવારને સુખી રાખવો હોય તો એક જ સિક્રેટ છે જે ક્ષણે નવી પેઢી આવીને એમ કે આ તમારું બરાબર નથી એ જ મિનિટ એને કહેવાનું તમે શરૂ કરો દલીલ નહીં કરવાની એને રોકવા નહીં નહીં એમ જ કહેવાનું કઈ એમ કે ભાઈ આ વખતે હરદ્વારના ગંગાજીના પ્રવાસે લઈ જાઓ છો આવા પ્રવાસ થોડા હોય વાંધો નહીં આવતા વખતે તમે પ્રવાસ કરો હું આવી જઈશ તમે જ્યાં લઈ જાઓ ત્યાં આવી જઈશ તમે જંગલમાં લઈ જાઓ જંગલમાં આવીશ પછી એક એક બે દિવસ પછી ફોન આવે કે તમે બાપુજી પ્રવાસનું કહેતા હતા પણ ઓલા હોટલવાળા છે એ ગયા વખતે તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપતા હતા અમે ફોન કર્યો તો નહોતા આપતા એટલે કાકા કે હું એમ કહી દઉં કે ભાઈ જો નિર્ણય તમારો જવાબદારી તમારી તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો કાકાને ફોન નહીં કરવાનો કાકા તો ખાલી પ્રવાસી છે એ તો આવશે તમે બુક કરાવશો એટલે હોટલમાં બરાબર એટલે પછી હળવેકથી આવીને કે નાના થોડીક હેલ્પ કરો ને એટલે કાકા એમ કહે કે તો પછી આપણે ફિફ્ટી ફિફ્ટી કરીએ આપણે બે દિવસ હરદ્વાર જાય ને બે દિવસ જંગલમાં જાય એમનું સૂત્ર મને બહુ ગમી ગયું કે નવી પેઢીને વખોડવાની નહીં નવી પેઢીને તિરસ્કારવાની નહીં એમને કંઈક નવું કરવું હોય તો મોકલાશ આપવાની અને એમ કહેવાનું તમારા નિર્ણયોની સ્વતંત્રતા સાથે જવાબદારી લેતા શીખો અને અટકો ન અમારી પાસે આવો તો પછી આપણે સહિયારું ફિફ્ટી ફિફ્ટી કરીએ એડજસ્ટમેન્ટ કરીએ કેવી સરસ મજાની ફોર્મ્યુલા છે પરિવાર સાથે સુખી થવાની પણ થોડુંક જતું કરવું પડે હેપીનેસ જ્યારે શેર કરો ને ત્યારે જ હેપીનેસ છે અમીન દેવકી એક કાર્યક્રમમાં હતા કેનેડા ત્યારે અમને એક પ્રશ્નનો જવાબ પૂછાયેલો એમ અમે હસતા હસતા કહેલું કે તમે એક મેચ જોતા હો તો મેચમાં જીતી જવાની ક્ષણ તો બે સેકન્ડમાં પૂરી થાય બે જ સેકન્ડમાં તમને ખબર પડી જીતી ગયા પણ પછી તમે ભેગા મિત્રો સાથે બેઠાઓ ગાંઠિયા મંગાવો પાર્ટી કરો કંઈક બહાર નીકળો બે જણાને ફોન કરો જોયું ને પછી પાછું રિવાઇન્ડ કરો મેચને કોલાય કેચ કેવો છોડી દીધો ને આ રન દોડી ગયો હોત તો પૂરું થઈ જાત ને આવી બધી ક્ષણો વાગોળો પછી એના ફોટા પાડો ફેસબુક ઉપર મૂકો કોમેન્ટોના જવાબ આપો બે સેકન્ડની ઘટના તમે બે દિવસ લગી લંબાવી શકો જેમ જેમ વેચતા જશો ને એમ એમ વધતી જશે તો સુખી થવાનું ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી માટે એક જ નાનકડું સિક્રેટ છે આ ગોવિંદ કાકાવાળું બધું સિક્રેટ તો કીધું મારી પાસે તો એક જ સિક્રેટ છે દરેક વસ્તુ નાની છે એમ માનીને હળવેકથી એને ભૂલી જતા શીખો મેં ફેસબુકમાં એક લીટી એક વખત રાતના લખેલી બહુ બધા રિસ્પોન્સ આવ્યા એણે એક નાનકડી ભૂલ કરી એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી હર્ષ થઈ ગયું જવા દો આગળ વધો લેટ ઇટ ગો બહુ વાંધો આવે એવા માણસો હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ સરકારે કીધું છે ને બરાબર કે સુખે આરોગ્ય સારું રાખવું હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એમ કેટલાક સાથા હોય ને શેરડીના એમ ગાંઠા હોય જે ગાંઠા દેખાય એની સાથે આપણે છસો ફૂટનું ડિસ્ટન્સ કરી નાખવું બરાબર હાથ જોડીને હળવેટથી ચાલતા થવું તમે તમારા રસ્તે હવે અમારા રસ્તે નમસ્તે બરાબર આટલું જ કરવાનું સ્પીડ બ્રેકરમાં કોઈ દી ગોબા પડે નહીં કારણ કે સ્પીડ બ્રેકરમાં તમારી કાર તમારે ધીમી કરવાની હોય પણ સ્પીડ બ્રેકર પાસે રોકાવાય નહીં હળવેકથી આગળ જતું રહેવાય આટલું જ શીખવાનું છે ફ્રેન્ડ એન્ડ ફેમિલી આપણા અત્યારના કુટુંબોમાં જે આપણે વાતો સાંભળીએ છીએ એ પહેલાના કુટુંબોમાં કેમ નહોતી સાંભળવા મળતી તમે અત્યારે જાણો છો કે ભારતની અંદર ખૂબ બધી ચર્ચાઓ થઈ રહી છે મેન્ટલ હેલ્થ માટે થઈને ડિપ્રેશનની વાત થાય છે એંગઝાયટીની વાત થાય છે સ્ટ્રેસની વાત થાય છે તો દસ રૂપ દસ રૂપિયાના પગારમાં પંદર સોળ જણાનો પરિવાર ચલાવતા મારા દાદાને નહીં ડિપ્રેશન આવતું હોય નહીં એંગઝાયટી થતી હોય નહીં સ્ટ્રેસ આવતો હોય શું કરતા હશે એ લોકો એ વખતે તો પહેલાં કેમ એવું છે કે આ શબ્દો જ હવે શોધાયા છે જે આ શબ્દો પહેલાં નહોતા ના ચિંતા ને દબાણ ને તણાવ ને આ બધા શબ્દો તો હતા તો કેમ નહોતું થતું એટલા માટે નહોતું થતું કારણ કે આખું કુટુંબ ભેગું થઈને સાથે રહેતું એટલે ઘરમાં બધાની વચ્ચે ચિંતા વહેંચાઈ જતી હતી સ્ટ્રેસ વહેંચાઈ જતો હતો એકલતા વહેંચાઈ જતી હતી હવે આપણે ઝઘડો કરીને એકલતા લઈએ છીએ આઈ વોન્ટ માય સ્પેસ યુ ફાઇટ ફોર ધ લોનલીનેસ દેટ ઇવેન્ચ્યુઅલી ઇઝ ગોઈંગ ટુ બાઇટ યુ અને એ જ ઝઘડો કરીએ છે એને કારણે થઈને ધીરે 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 મારે જે સ્પેસ જોઈએ છે એમાં માણસ એટલો બધો એકલો થઈ જાય છે કે પછી એણે બંધ કરેલા દરવાજા ખોલતા એને શરમ આવે છે ખચકાટ થાય છે પછી એમ થાય છે કે મેં જ કીધું હતું કે મારે મારા કુટુંબની વાતમાં વચ્ચે નહીં પડવાનું હું મારું ફેમિલી ને હું મારું આમ ને હું ને મારું કામને એમાંથી હવે કેવી રીતે મોટા ભાઈને જઈને કહું કે હું મૂંઝવણમાં છું એમાં કેવી રીતે હું મારા જેઠાણીને જઈને કહું કે હવે મારથી નથી થતું મને તકલીફ પડે છે એ જે દરવાજા બંધ કરી દઈએ છે ને આપણે એ પછી આપણને ફરીથી ખોલતા નથી આવડતા અને એટલા માટે આ બધી તકલીફો થાય છે કુટુંબ જેટલું મોટું હમણાં હું મારી આજ અહીંયા ઘાટકોપરમાં મારી બેન રહે છે તો હું એને ત્યાં ગઈ મને ખબર જ નહોતી કે આજે એના ઘરનું વાસ્તુ છે તો એ લોકોનું ઘર પેલું રીડેવલપમેન્ટમાં નવું બન્યું તો એની અંદર ઘર બન્યું તો કે નાનકડું ઘર છે એમ મેં કીધું આ નાનકડું ઘર છે આ બે બેડરૂમના ઘરની અંદર તો આપણે બધા જ્યારે ઉનાળાના વેકેશનમાં પંદર સોળ જણા બધા કઝિન્સ ભેગા થઈને સાથે રહેતા હતા ને આડી અવળી આડી અવળી આડી અવળી પથારીમાં બધા ગોઠવાઈ જતા હતા અને પથારી ઠેકી ઠેકીને જતા હતા બે બે અઢી અઢી મહિના એવી રીતે સાથે રહેતા હતા અને આજે અમે જેટલી વાર બધા ભેગા બેસીએ છીએ ને ત્યારે કહે છે કે એવો સમય જે હતો ને હવે નથી હવે બધા પાસે પોતપોતાના બે બે બેડરૂમના ને ત્રણ ત્રણ બેડરૂમના ને પાંચ પાંચ બેડરૂમના ઘર છે પણ ઘરમાં રહેશે કોણ મહેમાન આવશે ત્યારે ગમશે કેવી રીતે ઘરમાં એટલા ગાદલા છે કે પંદર જણા આવે તો સૂડ આવી શકીએ હા એવું બધું છે જ નહીં હવે કારણ કે આપણી અપેક્ષા જ નથી ને આપણને એમ જ છે કે આવે તો માણસ તો એક દિવસ માટે આવે તો પોતાનું કરીને જ આવે ને કે ક્યાં રહેશે એવું એવું કીધો વગર આવી ગયા એવા કેવા જણાવ્યું નહી અરે બે રોટલી ખાશો ત્રણ રોટલી ખાશો અત્યારથી અમને કહી દો અરે કેમ પણ અમારે ત્યાં તો એક એક બે બે જણા આરામથી ભળી જતા હતા ના ભળે તો માટે ફરીથી રસોઈ થતી હતી અને બહુ આનંદથી બધા ભેગા થઈને રસોઈ કરતા હતા તો એ બધો સમય ક્યાં જતો રહ્યો કારણ કે આપણને બધા ભેગા થાય એની અંદર પણ સ્ટ્રેસ લાગવા માંડ્યો બીજા માટે કંઈ કરવું પડશે એની અંદર પણ સ્ટ્રેસ લાગવા માંડ્યો વાય બીકોઝ વી આર ઓલ બિઝી પ્રૂવિંગ સમથિંગ કે તમે આવ્યા ત્યારે જોયું અમે તમને આવી રીતે રાખ્યા તમને મજા પડી એવી રીતે તમે રાખ્યા તમારી પાસે જેટલી જગ્યા હતી એટલે તમે રાખ્યા નહીં એ જગ્યા ઘરની જગ્યા નથી એ જગ્યા મનની જગ્યા છે કે ગમતા અને વાલાને સ્વજનો માટે તો ઘરમાં જગ્યા હોય જ કરવી ના પડે એ તો ગોઠવાઈ જાય એને ગોઠવવા ના પડે જ્યારે આ બધું બદલાય ત્યારે એની સાથે સ્ટ્રેસ ને પ્રોબ્લેમ્સ ને આ બધું આવે સો ધ મોર યુ હેવ પીપલ ધ રિચર દેટ યુ આર સૌથી વધારે મોટી અમીરી જિંદગીની અંદર શું છે કે તમે માણસો કમાયા છે તમારી તકલીફમાં કોઈ માણસ આવીને ઊભા રહે છે કેટલા માણસ ઊભા રહે છે ને એ તમારી કમાણી છે વાળા બાયપાસવાળા જે કહે છે ને કે કેટલા લોકો બહાર આવ્યા છે એ પોતાની કમાણી ચેક કરે છે કે મેં એટલા લોકો કમાવ્યા છે કે એ મારા માટે આવીને ઊભા રહે છે તો દેટ બિકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ અડ્રેસ ફોર હેપીનેસ એ એટલા માટે મોસ્ટ ફેવરિટ વાળું છે કે હું હંમેશા એમ કહું છું કે ગમે એટલી આપણે સરસ સરસ વાતો સાંભળીએ જેમ કે આ ટોક છો કોઈ પણ વસ્તુ એની હદ કરતાં વધારે લંબાય ને તો કંટાળો આપે પછી એ ભોજન હોય તો પણ આપણે ભાવતી વસ્તુ હોય પણ કોઈક પચીસ ગુલામજાબુ ખવડાવી દે તમને બહુ ભાવે બહુ ભાવે બહુ ભાવે તો પચીસમું પછી આપણને પહેલાં જેટલું ન ભાવે તો જિંદગીમાં બધા લોકોનો અત્યારે સૌથી મોટો સ્ટ્રેસ પછીનો બીજો રોગ હોય તો એ છે બોરડમ લોકો વેકેશનથી કંટાળી જાય તમે જુઓ રજાઓથી કંટાળી જાય છે ખાલી બેસવાથી કંટાળી છે આ મોબાઈલમાં બધા જે ચોટી ગયા છે ને એટલે જ ચોટી ગયા છે કે કંટાળો નથી જોતો હું કહેતો હોઉં છું મારા લેક્ચરમાં કે પહેલાં આંખ બંધ થાય નીંદર આવતી હવે નેટ બંધ થાય તો નીંદર આવે કારણ કે આ વિડીયો જોઈ લેવો આ જોઈ લેવો પેલા મેસેજ કહી દે આ થયા કે નહીં હવે તો એ ટેન્શન છે બાજુ બ્લુટૂથ થયા કે નહીં તો આ બધા માટે શું કામ આવું છે આટલી એમ્ટીનેસ છે દેવકી ખાલી પાની વાત કરે છે કે બધા ખાલી ખાલી લાગે છે શું કામ આટલા બધા ખાલી ખાલી લાગે છે મિત્રો એનું કારણ એ છે કે આપણે જીવનમાં રંગપૂર્ણી નથી કરતા જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ છે એમ સમજી લ્યો કારણ કે આવ્યા એમાંથી અંધારું હતું એક અજવાળું થયું તેજોલેશિયા થઈ અને આપણે પ્રગટ થયા એમ સમજી લો બરાબર અજવાળા સાથે આપણે પ્રગટ થયા પાછો અંધકાર થશે ને આપણે મૃત્યુમાંથી એક નવું અજવાળું ગોતવા માટે વિલય થશે આપણું નિર્માણ થશે તો અંધારા અજવાળાની રમતમાં રંગો પૂરવાની રમત એટલે કળા સાહિત્ય સર્જકતા અને શોખ જે ગ્રુપો છે ને મુંબઈના એમાં હું વર્ષો પહેલા પહેલી વાર આવ્યો ને ત્યારે મને એમ હતું તો આપણે ધાર્મિક વાત કરવાની હોય તો બધું અનેકાંતવાદ ને સ્યાદવાદ ને એવું બધું તૈયાર કરીને લઈ આવ્યો મને યાદ છે હું નામ સહિત કહું મારા સુરેશભાઈ કોઠારી નામના એક વડીલ મિત્ર અમદાવાદના એ મને લઈ આવેલા લાયન્સ ક્લબના ગવર્નર પણ હતા એક સમયે સુરેશભાઈ બહુ મજાના એકદમ રમુજી માણસ એટલે હું આવું બધું એમને રસ્તામાં મેં કહ્યું કે મેં આજે આ પ્રિપેર અરે મને કે આવી વાતો નથી કરવાની આપણે આવી વાતો તમે રોજ સાંભળીએ છીએ તમને એટલા માટે બોલાવ્યા છીએ કે આ સિવાય શું કરવાનું જીવન મેં એની વાત કરો તો મને તો મજા પડી ગઈ મેં તો પછી આ વિષય આખો નવેસરથી શરૂ કર્યો મેં એમ કહ્યું કે ભાઈ આપણે જીવનની અંદર શ્વાસ તો લઈએ છીએ પણ એવી કેટલીક ક્ષણો જીવ્યા કે જેમાં આપણે શ્વાસ લેવાનું ભૂલી ગયા હોય હવે શ્વાસ લેવાનું ભૂલી જાવ તો મરી જાય હું એ અર્થમાં નથી કહેતો હું એ અર્થમાં છું કે એવી કોઈ કળામાં આપણે તલ્લીન થઈ ગયા ખોવાઈ ગયા કે આપણને એમ થયું કે હા તો આપણે નથી બોલ્યો હાથમાં ચાનો કપ હોય અને ટીવીમાં કંઈક જોવામાં એવી મજા આવી ગઈ હોય કે આમ પછી અચાનક ચા જોઈએ તો ખબર પડે કે ઉપર તો મલાઈ બાજી ગઈ છે ઠરી ગઈ ચા તો ઠરી ગઈ છે ચા ઠરી ગઈ છે પણ જીવન સુખી થઈ ગયું છે કારણ કે તમારી અડધી કલાક તમે કોઈક શોખમાં વિતાવી દીધી એટલા માટે આજે જે મેં જોઉં છું બધા લોકોને હવે એક જ શોખ છે જો આમ પાવર બેંક સાથે જ રાખ્યો છે કે ઉતરી જાય તો વળી બેટરી ઉતરી જાય તો હમણાં હમણાં ઇનામ મિત્રોના સરસ્વતી સન્માનના સમારંભમાં હું જાઉં તો બધા ઓલા નાના નાના બાળકો આવે ને ઈનામ લેવા માટે હું એની સાથે વાતો કરું બેટા ભણવા સિવાય બીજું શું કરો છો ભણવાનું જ મમ્મી પપ્પાઓને ટીચર કરાવી જ દેશે એ સિવાય કયા શોખ રાખો છો આ બધું આપણને આવડે નહીં કાંઈ વાંધો નહીં આપણે તાનસેન ન થાય કાનસેન થવું બરાબર આપણે ગાતા ન આવડે સાંભળતા શીખવું મને દેવકી જેવો અભિનય કરતા નથી આવડતો પણ નાટકો જોવા પહોંચી છું જોવા જોતાં કોણ રોકે છે આપણને બરાબર આપણને બીજાને આવડે છે જ એટલે ને કે આપણને બતાવી શકે એટલી તો દુનિયામાં કળાઓ છે કે જે આપણને લોકો ગાઈને સંભળાવી શકે નાચીને બતાવી શકે તો પેલા બાળકને મેં પૂછ્યું કે તમારો શું શોખ છે ભણવા સિવાય બીજું શું કરો છો મને કહું ફૂટબોલ રમું છું હું તો ચકિત થઈ ગયો મેં કીધું બંગાળ સિવાય તો આપણે ત્યાં કોઈ ફૂટબોલ રમતું નથી અમારા રાજકોટમાં તો મેદાન જ નથી ફૂટબોલનું વોકિંગ કરવાનું મેદાન નથી સરખું ત્યાં ફૂટબોલ કેવી રીતે રમતો હશે એટલે મેં કીધું કે હો રાજકોટમાં કઈ ફૂટબોલ વોલી ક્લબ ચલાવવા માડે છે તો મને કહું મોબાઈલમાં ફૂટબોલ રમું છું મેં સાતસો ને બાર ગોલ કર્યા છે આ જે શોખ છે એ પેસિવ શોખ છે આમાં આપણે કંઈક કરતા નથી કોક કંઈક કરે છે જેને આપણે ઓળખતા નથી પણ કેવો વાયરલ છે હવે તો મેં હમણાં મારા લેખમાં લખેલું કે હવે કોઈ પણ પહેલાંને પૂછતા કે બધા તમારે શું થવું છે કોક કે ગાંધીજી સ્વામી વિવેકાનંદ થવું છે જનરેશન ફરી ગઈ પછી બધા એમ કહેવા માંડ્યા કે અમારે ધીરુભાઈ અંબાણી થવું છે પાછી જનરેશન ફરી ગઈ લોકો એમ કહેવા માંડ્યા કે અમારે નરેન્દ્ર મોદી થવું છે અમિતાભ બચ્ચનને બદલે શાહરૂખ ખાન આવી ગયો બરાબર તો અમારે શાહરૂખ ખાન થવું છે પણ હવે તો એ જનરેશન આવી ગઈ જેના કાંઈ જ નથી થવું જેને વાયરલ જ થવું છે ગમે તે કોઈક ટ્રેનના પાટા ઉપર લટકતું હોય શું કામ તક આ વિડીયો વાયરલ થશે બરાબર કોઈક ઊંધામાંથી આમ લટકીને આમ કંઈક આમ કરતું હોય બરાબર શું કામ તક આ વિડીયો વાયરલ થશે એક હમણાં ભેંસ ઉપર ઊભીને કોઈ ભાઈ છે એ ફોન ઉપર વિડીયો શૂટિંગ કરતા હતા મેં જોયું ને મારે એનું શૂટિંગ કરવું હતું પણ થયું નહીં હા મારી ગાડી જરા વધારે ઝડપથી ભાગતી હતી હે એ ભેંસ ઉપર ઊભા ઉપર શૂટિંગ કરતા હતા આમ ભેગી ભેંસે દેખાય ને પોતે દેખાય એવું કંઈક દાતા હતા કારણ કે એમને એ રસ હતો કે હું વાયરલ કેમ થાઉં આ શોખ નથી આ કળા નથી કોઈ પણ કળા હું કહું છું ગોળ રોટલી કરવી ની પણ કળા છે અમારી ઘેર પહેલી વખત એક ફોરેનના મહેમાન આવેલા અને એમને ગરમ પૂરી એમણે એમ કીધું કે મને ઇન્ડિયન ખવડાવો અને પૂરી ખાઈને જોયા કરે એટલે મેં કીધું કે ખાવ તો એને એક સવાલ પૂછ્યો મને કે હાઉ યુ ફીલ એર ઇન ટુ ઇટ આ પૂરીમાં હવા કેવી રીતે પૂરી એટલે હવે તો તો ગુજરાતી નહીં પૂરી એમ તો કહેવાય નહીં પૂરી એટલે તો છે હવા પૂરી પણ પછી મેં વળી ભગવાનની દયાથી થોડું ઘણું વાંચેલું હતું એટલે મેં સાયન્સ સમજાવ્યું કે આમાં થોડું તેલ હોય થોડું પાણી હોય પછી ગરમ થાય તેલ એટલે પેલું ફૂલે અને સરફેસ ટેન્શન આવે પૃષ્ઠતાણ આવું બધું મેં સમજાયું એ સમજી ગયા પણ પછી મેં એને કીધું કે જાજી વાત કરો પણ ખાવ ઠરી જશે નહીં બરાબર આ ખાવાની મજા છે ઠરી જાય એ પહેલાં તો મિત્રો કુકિંગનો પણ શોખ હોઈ શકે રંગોળી બનાવવાનો શોખ હોઈ શકે બરાબર ઘણા લોકોને પંચાયત કરવાનો ગોસિપ કરવાનો શોખ હોય બરાબર કોના ઘરમાં શું ચાલી દૂરબીન નાખી નાખીને જોયા કરે બરાબર તો આને હું શોખ નથી કે તો આ ટાઈમપાસ છે ટીપી છે પણ જીવનમાં કોઈક કળાનું સરનામું હોવું જોઈએ કોઈક શોખનું સરનામું હોવું જોઈએ તમને ગમતી કોઈને નાટક ગમે તો નાટક જુઓ કોઈને સિનેમા ગમે તો સિનેમા જુઓ કોઈને કોઈ વાંચન ગમે તો પુસ્તકો જેની શરૂઆતમાં જ આપણે વાત કરી પુસ્તકોના પાનાઓ ઉથલાવો પણ એટલું યાદ રાખજો કે આપણે એક જિંદગી જીવવા માટે આવ્યા છીએ એમાં અનેક જિંદગી જીવવાનો જો લાહો લેવો હોય ને તો તમારે કોઈ કળાની સાથે કનેક્ટ થવું પડશે એટલે તમે બીજાની જિંદગી પણ જીવી શકશો તમે ત્રણ કલાકની કોઈ સારી ફિલ્મ જોશો તો એ ફિલ્મના પાત્રોની જિંદગી તમે ત્રણ કલાકમાં જીવી લીધી તમે બે સારા પુસ્તકો વાંચશો તો જેમણે ત્રીસ વર્ષ જીવીને વિચાર્યું હશે એ તમે ત્રણ કલાકમાં તમારા સેલ્ફમાં ડાઉનલોડ કરી લીધું આપણે શોખીન નથી ને એટલે આપણે બહુ બોરિંગ થઈ જાય છીએ લોકો એમ જ કે આમ તમે એકલા એકલા શું કરો તો વાંચું કેટલું બધું વાંચવાનું છે આ જગતમાં કેટલું બધું જોવાનું છે આ જગતમાં કેટલું બધું સાંભળવાનું છે કાંઈ નહીં તો ખાલી બારી ખોલીને વરસાદના અવાજ પણ સાંભળો પંખીઓના અવાજ પણ સાંભળો એ પણ એક શોખ છે રવિન્દ્રનાથ ટાગોર તો પાસઠ વર્ષે ચિત્રકળા શીખેલા આટલું બધું આવડી ગયું હતું આટલું બધું દુનિયાને નોબેલ પ્રાઇઝ મળી ગયું હતું પછી એને એમ થયું કે ભાઈ હું જે મારા મનમાં છે એના ચિત્રો કેમ ઉતારું જગતમાં અને પાસઠ વર્ષે ચિત્રકળા શીખ્યા તો કશુંક શીખશો ને તો લાંબુ જીવશો આ મારું ઓબ્ઝર્વેશન છે જે લોકો કશુંક શીખે છે ને એને જીવન લંબાવવામાં રસ છે એટલે ભગવાન એને થોડું એક્સટેન્શન આપે છે કે આને તો હજી નવું જાણવું છે આને નવું માણવું છે આને હજી આગળ જવું છે અને જે લોકો પહેલેથી એમ માની લે છે ને કે પચાસ વર્ષમાં મને બધી ખબર પડી ગઈ એમબીએ મને બધું આવડે બરાબર એને ઉપરવાળા એમ કહે છે બહુ તમારો ફેરો તો પૂરો થઈ ગયો આવો પાર્કમાંથી પાર્કિંગમાં પધારો તો પાર્કમાં રહેવું હોય તો શોખ રાખતા જાજો થોડા આપણે બધા કોવિડમાં કેવી રીતે ટકી ગયા એ ખબર માત્ર કલાને કારણે ટકી ગયા છે લોકોએ એક બાલ્કનીમાંથી બીજી બાલ્કનીની અંદર અંતાક્ષરી રમવાની પણ ચાલુ કરી દીધેલી જેટલા લોકો ટકી ગયા છે એ બધા એ વખતે ટીવીને કારણે ટકી ગયા છે ઓટીટીને કારણે ટકી ગયા છે ઘરની અંદર બધા ભેગા થઈને જાત જાતની ગેમ્સ રમવા માંડેલા સોસાયટીની અંદર બધા ભેગા થઈને ગેમ રમવા માંડેલા જેને પોતાના ઘરની સામે કોણ રહે છે એ ખબર નહોતી એ આખી સોસાયટીના બધા નામ ગોખી નાખી એટલા નવરા થઈ ગયેલા અને એ બધા ભેગા થઈ થઈને આનંદ જે જે વસ્તુઓથી માણતા હતા એ બધી જ વસ્તુઓનો અંત જે છે ને એનું એનું સીડ જે છે ને એ કોઈને કોઈ કલા સાથે જોડાયેલું છે અને આ એ જ બધી વસ્તુઓ છે કે જે આપણને સૌથી વધારે મફત જોઈતી હોય છે જે આપણને સૌથી વધારે એવું લાગે છે કે આમાં શું હોય આ આ બધા આ બધા શોખ તે કંઈ કરાતા જ મા બાપને જ્યારે છોકરાઓ કહેતા હોય કે એમને કલાકાર બનવું છે ત્યારે કેટલા બધા મા બાપને એવું લાગતું હોય આતે કંઈ આ તે કંઈ રીત છે આ કઈ પ્રકારનો ધંધો છે પણ સમજી લો કે હવે ને એન્જિનિયર ને ડોક્ટર ને આ ત્રણ જ ધંધા નથી રહ્યા માર્કેટની અંદર આ જે છોકરો મોબાઈલની અંદર ફૂટબોલ રમતો હશે ને એ કદાચ એક એવો ગેમર બની જશે કે જે લાખો રૂપિયા કમાશે યસ બિકોઝ દેટ્સ દેટ્સ એન ઇમ્પોર્ટન્ટ પ્રોફેશન નાઉ દેટ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ તો સમય બદલાઈ ગયો છે પ્રોફેશન્સ બદલાઈ ગયા છે જે પચાસ વર્ષ પહેલાં કે ચાલીસ વર્ષ પહેલાં કે ત્રીસ વર્ષ પહેલાં પણ અગત્યનું હતું એ જરૂરી નથી કે હવે અગત્યનું હોય નાનું તાજું જન્મેલું બાળક દોઢ બે વર્ષનું થાય છે ત્યાં સુધીમાં એને આખો મોબાઈલ ફોન વાપરતા આવડી જાય છે કારણ કે આના સમયમાં જન્મ્યું છે એના સમયનીનું એ લર્નિંગ છે આજકાલના છોકરાઓ બહુ ફાસ્ટ છે એવું નથી એ હમણાં આવ્યા છે એટલે અત્યારની ગતિમાં છે આપણે પહેલાં આવ્યા હતા તો આપણે પહેલાંની ગતિમાં છીએ આપણે ફાસ્ટ દોડવું પડે છે એમના સુધી પહોંચવા માટે થયેલું પણ એ લોકો તો એ જ ગતિની અંદર છે એટલે કલાની પણ પોતાની એક ગતિ છે કે જે તમને સદગતિ સુધી લઈ જઈ શકે એમ છે વાહ આજે શંકર ભગવાનથી લઈને એવા કૃષ્ણ ભગવાન સુધીના કોઈ પણ ઈશ્વરનો તમે વિચાર કરશો ને તો એની સાથે ક્યાંક ને ક્યાંક કલા જોડાયેલી છે એ નૃત્ય કલા હોય કે સંગીતની કલા હોય દરેકે દરેક ઈશ્વર સાથે કોઈને કોઈ કલા જોડાયેલી છે અને ઈશ્વરના સેલિબ્રેશનમાં પણ આપણે જે જે કરીએ છીએ ને એમાં પણ કલા હોય છે આંગીમાં કલા નથી છે ને આપણે જે રીતે એમાં બહાર રંગોળીઓ કરીએ છીએ એમાં કલા નથી હોતી કેટલી મોટી મોટી રંગોળીઓ થતી હોય છે તો આ બધાની અંદર કલા જોડાયેલી છે મંદિરની અંદર જે પ્રકારના શિલ્પ થાય છે દેરાસરની અંદર જે પ્રકારની કોતરણી કામ થાય છે કેટલા સુંદર દેરા છે આબુમાં ઉપર દેલવાડાના કેટલા સુંદર આટલા વર્ષો જૂના પણ કોઈ એવી જગ્યા આપણે નથી બાકી રાખી કે જ્યાં આપણે કલાનો કોઈ સ્થાપત્યનો કે ચિત્રનો કે સંગીતનો કે નૃત્યનો અનુભવ ના મૂક્યો હોય તો જ્યાં ઈશ્વર જે દિશા આપણે ચીંધીને ગયા છે એ દિશા આપણે ભૂલી ના જઈએ અને એ જ છેલ્લું સરનામું તરીકે આવે છે તમારું ધર્મ તમારી આસ્થા તમારું અધ્યાત્મ તમે ક્યાં જન્મ્યા છો આ દેશ આ ભારત દેશ જે છે એ દેશ આખો કલાઓનો દેશ છે અને ધર્મ અને આધ્યાત્મનું બેસ્ટ કોમ્બિનેશન છે એ જ કોમ્બિનેશન ફરતું ફરતું જ્યારે બહારથી આવે છે ત્યારે આપણને વધારે વાલું લાગે છે જૈન ધર્મ તમને કહીને ગયો છે કે ઉપવાસ કરવાના છે તો કદાચ યંગ જનરેશનને આકરું પડતું હશે પણ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટ બનીને જ્યારે પશ્ચિમથી આવે છે ને ત્યારે આપણને બધાને વાલો લાગવા માંડે છે તો એ આપણા ગ્રંથો આપણી સંસ્કૃતિ આપણી પાસે જે સંગ્રહાયેલું છે એને જો બહુ ઇઝીલી માનવા માંડીએ ને માણવા માંડીએ તો એની અંદર સૌથી સારું સરનામું છે આ ધર્મ અને અધ્યાત્મની જે દેવકીએ વાત કરી એ આપણું છેલ્લું સરનામું કારણ કે છેલ્લું સરનામું તો આમે જીવનમાં જ હોય છે અંતે તો આપણે એ જ સરનામે પહોંચવાનું છે ભારતીય સંસ્કૃતિએ સત્યમ શિવમ સુંદરમ એવા ત્રણ શબ્દો આપ્યા એના ઉપરથી તો પિક્ચર પણ બની ગયું એક આખું સત્યમ એટલે સાયન્સ વિજ્ઞાન એટલે વિજ્ઞાનની શોધખોળોનો પણ તિરસ્કાર નહીં નવી આધુનિકતાનો પણ તિરસ્કાર નહીં આ શોધખોળોને કારણે તો આમાં એકડો ફોન ચાલે છે અને અવાજ તમારા સુધી પહોંચે છે એને કારણે તો કેમેરામાં શૂટિંગ થઈ રહ્યું છે તો સત્યમ એ સાયન્સ છે સુંદરમ એ કળા છે કોઈ પણ વસ્તુ જેમ દેવ કે કહ્યું ને કે મંદિર પણ સુંદર હોય તો તમને ત્યાં રોકાવાનું ગમશે ત્યાં બેસવાનું ગમશે એ એ એક સુંદરતા લઈ આવવી એ પણ એક કળા છે આપણે ભક્તિમાં પણ સુંદરતા લઈ આવ્યા સ્તવન સ્તવન મીઠા કંઠે ગવાતા હોય એનો સરસ રાગ હોય એનું સરસ ધૂન હોય તો આપણને સાંભળવાની મજા આવે બહુ કર્કશવાદમાં રાગ વગર ધૂન વગરના સ્તવન ગવાય તો એ ભલે ભગવાનની જ સ્તુતિ હોવા છતાં આપણને કાને પડે તો મજા ન આવે એ મજા જે આવે છે એ સુંદરમ છે એ કળા છે અને મધ્યમાં છે શિવમ શિવમ એટલે બીજાનું તો કલ્યાણ થાય પણ ભેગા ભેગું આપણું પણ કલ્યાણ થાય આપણા જીવનની અંદર આવ્યા છીએ એની અંદર જન્મ કેવી રીતે થયો આપણા હાથમાં નથી મૃત્યુ કેવી રીતે થશે આપણા હાથમાં નથી કોઈ લખીને કહી શકતું નથી ડૉક્ટરો પણ કહી નથી શકતા કે આ તારીખે આટલા વાગે આમ થશે પણ એની વચ્ચે આપણે એવું કંઈક જીવીને જઈએ કે જેને કારણે આપણું શિવમ જે છે આપણા ગયા પછી પણ દુનિયા યાદ કરે એ આપણું ખરું અધ્યાત્મ છે ગૌતમ બુદ્ધને ત્યાં એક વેપારી આવ્યા નગરશેઠ અને એમણે એમ કહ્યું કે આપણા પ્રવચન સાંભળવામાં રોજ સાંજે આવવાનું મને મન થાય પણ હું આવી એટલે નથી શકતો મારે નિખાલસ કહેવું જોઈએ આપણી સામે તો ખોટી વાત ન કરાય કે એક નર્તકી મારે ત્યાં નાચવા આવે છે અને નર્તકીનું નાચવાનું એટલું મને ગમે છે ને કે હું આપણા કંઈ ધર્મલાભના પ્રવચનો સાંભળવા આવી નથી શકતો ગૌતમ બુદ્ધે કહ્યું કે કશો વાંધો નહીં મેં કોઈને કંઈ એવું કહ્યું નથી કાંઈ જ આવીને બેસવું મારો તો મધ્યમ માર્ગ છે હું કોઈને ફરજ પાડતો નથી પણ એટલું જ યાદ રાખજો કે આજે જે દરવાજેથી સુખ તમારે ત્યાં આવે છે એ જ દરવાજેથી આવતીકાલે દુઃખ તમારે ત્યાં આવશે એના માટે તમે તૈયાર છો પેલા શેઠને વાત સમજાવી નહીં એટલે એમણે એમ કીધું કે જે દરવાજેથી સુખ આવે એ દરવાજેથી દુઃખ આવશે એટલે શું મારા ઘર છે મારો દરવાજો છે અને પેલી નર્તકી આવે તો મને મજા આવે છે અને હું તો અપ્રામાણિકતા રાખવાને બદલે ખુલીને કહું છું આપણે મને એમાં આનંદ આવે છે એટલો નથી આવતો બુદ્ધ કે તમે અહીં આવો કે ન આવો એની સાથે મારે કાંઈ ચિંતા નથી અહીં કોઈ ન આવે કે આવે હું તો જતો જ રહીશ એક દિવસ આ દુનિયા છોડીને પણ મારા વિચારો રહેવાના છે એ માર્ગદર્શન આપશે બધાને પણ નર્તકી આવે છે તો તમને સુખ મળે છે ને ધારો કે એક દિવસે નહીં આવે એને તમારા કરતાં વધારે સારા કોઈ શેઠ મળી જશે ત્યાં એને નાચવા જવાનું મન થશે એના લગ્ન થઈ જશે ને બહાર જતી રહેશે એનું મૃત્યુ થશે બીમાર પડશે એવું પણ બનશે એને નાચવાનું જ નહીં મન થાય અને નહીં આવે કોઈ રાજાનું ફરમાન બહાર પડશે કે આવા રાજ નર્તકી નહીં રાજમાં નાચ નહીં કરવાના અને નહીં આવે કોઈ પણ કારણથી જે દિવસે નર્તકી નહીં આવે તમે બહુ દુઃખી થશો તમે એવી તૈયારી કરી છે જીવનમાં કે જે દરવાજેથી સુખ આવે એ દરવાજેથી દુઃખ આવે તો એ તમે સમતાવાનું રહ્યો બસ તો તમે આધ્યાત્મિક છો આ સૌથી અગત્યની વાત છે અમારે બહુ ગંભીર વાતો નહોતી કરવી એટલે અમે હસતા હસાવતા જ વાત કરી સાવ છેલ્લું સરનામું રાખેલું પણ હું જે સમજો છું એ તમને બહુ નાનકડી સમજ મોબાઈલવાળા હરતા ફરતા ફિલ્મો જોતા અમે લોકો બધા કળાની શોખની પ્રવાસની વાતો કરનારા જીવનારા લોકો છીએ એટલે અમે કંઈ સાધુઓ તો છીએ નહીં તમને બહુ મોટો ધર્મલાભ આપી શકીએ પણ હું એટલું સમજો છું કે જેના વગર તમને ચાલે જ નહીં તમને એમ થાય કે આ તો જોઈએ જ રોજ સવારે ઉઠીને મને આ ચા આદુવાળી તો જોઈએ એટલે જોઈએ જ મારે આ પ્રકારના કપડાં જોઈએ એટલે જોઈએ જ મારે આ મોબાઈલ તો ખિસ્સામાં જોઈએ જ જેના વગર તમને બિલકુલ ચાલે જ નહીં એ વસ્તુને છોડતા જવાની કળા એનું નામ ધર્મ કારણ કે એક દિવસે આપણે જ જતા રહેવાના છીએ આપણને બરું ચાલે નહીં આ વગર ન ચાલે આના વગર ન ચાલે આના પણ પરમ સત્ય તો એ છે કે ગમે એવા મોટા સાધુ હોય ગમે એવા મોટા મહાત્મા હોય એમણે ક્યારેક તો જતું જ રહેવાનું છે તો એ જતી વખતે જેને આપણે વિતરાગ કહીએ છીએ જેને આપણે સ્થિત પ્રજ્ઞતા કહીએ છીએ એ ક્યારે થાય મેં બાપુની જ કથામાં સરસ બાપુ આવી રીતે એક એક વાક્યોમાં બધું કે સાંભળેલું કે મારા શ્વાસ બાકી હોય પણ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય તો એ મોક્ષ છે અને શ્વાસ પૂરા થઈ જાય ઈચ્છાઓ બાકી રહી જાય તો એ મૃત્યુ છે તો આપણે અધ્યાત્મ એટલે બીજું કઈ હું તમને મોટું મોટું નથી આ છોડી દો આ છોડી દો આ બધા નથી કરવાના ઓશો રજનીશી એક વખત હસતા હસતા એમ કહેલું કે હિન્દુસ્તાન એક એવો દેશ છે કે બાર હજાર ફોટોગ્રાફ પાડશો ને તો એ તમને ખબર નહીં પડે કે ભારત શું છે કારણ કે એ દેશ છે કે જેણે મેળવનારાને મહાન નથી માયના છોડનારાને મહાન માયના છે બુદ્ધ હોય મહાવીર હોય કૃષ્ણ હોય રામ હોય જેને ત્યાગ કર્યો છે કૃષ્ણ છોડીને નીકળી ગયા મા બાપનો ખોળો ગોકુળ મથુરા વૃંદાવન બધું છોડીને દ્વારકા એકલે હાથે આવીને રહી ગયા અને કુરુક્ષેત્રના મેદાનમાંથી ગાંધારીનો શ્રાપ લઈને એ છોડીને નીકળી ગયા એમ નથી કે હસ્તિનાપુરમાં હું રોકાઈને બેસું રોજ છોડી શકે એને આપણે મહાન માન્યા છે બુદ્ધે છોડ્યું મહાવીરે છોડ્યું રાજપાટ તો બધા પાસે હતા રામે વનવાસ લીધો એટલે રામની કથા ગવાય છે ભોગવું એની માન દશરથાયણ નથી રામાયણ છે છોડી શકે એને આપણે મહાન માનીએ છીએ બહુ અદ્ભુત વાત છે આ કે છોડી શકું એમ નથી કહેતો તમે છોડી દો હું એટલું જ કહું છું કે આપણા જીવનમાં એટલી ક્ષમતા હોવી જોઈએ કે મને રસ બહુ છે પણ આના વગર ચલાવવાનું આવશે તો હું ચલાવી લઈશ આનંદી કાગડો નહોતો પેલો આપણી બાળ વાર્તામાં કે ઉકળતા તેલમાં નાખો તો એ ગીત ગાતો ગાતો ફરતો હોય બસ એનું નામ આપણે જીવવાનું અધ્યાત્મ મારો પગ ભાંગી જાય તો એમ માનવું કે ચાલો મગજ તો નથી ભાંગવું ખબર તો પડે પગો છે એટલે મગજ સાબુત છે અને ધારો કે હાથ ભાંગી જાય તો એમ માનવાનું કે પગ તો ચાલે છે ને એટલે આપણે ચાલીને જઈ શકશું ને બતાવવા માટે ઘાત ભાંગી ગયો જે પરિસ્થિતિ આવે એમાં આપણાથી ખરાબ પણ થઈ શકશે એમ માનીને પોઝિટિવિટીનું મોટિવેશન લેતા રહેવું એ પણ એક પ્રકારનું અધ્યાત્મ છે અને એક છેલ્લી વાત તમને કરી દઉં અને એના પછી આપણે સમાપન કે પ્રશ્નોત્તરી તમારે કોઈ લેવી હોય તો લઈએ ન લેવી હોય અને તમને બધાને એમ થાય કે સુખના સરનામાં જીપીએસ વગર અમને બરાબર મળી ગયા છે બરાબર તો આપણે એ પણ તમારી રીતે કરશું પણ વાત આટલી જ છે કે સ્વામી આનંદ આપણી ભાષાના એક સરસ લેખક અને સાધુ હતા ગાંધીજીની સાથે આઝાદીની લડતમાં જોડાયેલા પછી ખૂબ સારા પુસ્તકો એમણે લખ્યા અને પછી પુસ્તકો પ્રકાશિત પણ કરાવ્યા એ સ્વામી આનંદ બહુ યુવાન હતા જ્યારે આજની જેવી સુવિધા નહોતી ત્યારે હિમાલયમાં એ પેલા જે યાત્રાળુઓ હોય હિમાલયની દુર્ગમ યાત્રાઓ કરવાવાળા એમના માટે ખાવાનું બનાવવાના ફૂડ પેકેટ આપતા એ જમાનાના સ્વયંસેવક તરીકે યુવક એક સાવ મેલા ઘેલા કપડાંવાળો ફાટેલા કપડાવાળો સાધુ આવ્યો હિમાલયમાં પણ આમ ફાટેલા કપડાં ખુલ્લી છાતીએ ભરાયો એટલે સ્વામી આનંદને સાધુની અલગારીપણું જોઈને બહુ રસ પડ્યો એમાંથી પોતે તો યુવાન હતા સ્વામી નહોતા થયા આજે કોલેજિયન યુવાન હતા એટલે એણે સરસ રોટલા અને બધું ખાવાનું ભરીને સાધુને જમાડી દીધો સાધુ પ્રેમથી જઈમો પછી ઊભો થયો જ્યારે આગળથી યાત્રા કરવા માટે એટલે સ્વામીને એમ થયું કે આ ઘરડો માણસ છે કાંઈ છે નહીં એની પાસે કોઈ સામાન નથી એકલો એકલો ફરે છે કોઈ મોટો તામજામ નથી કોઈ બીજો ઉપદેશ નથી આપ્યો ચૂપ રહેનારો માણસ છે તો એનું સાંજનું ભરી દઉં એટલે પોટલું બનાવીને આપ્યું કે બે ત્રણ દિવસ બાબા કામ લાગશે આજે સાંજે ખાજો કાલ બપોરે ખાજો તો એટલે સાધુએ કીધું કે ક્યારે અગર શામ કે ખાને કી ફિકર મુજે કરની એ ઉપરવાલે છે છીન કે તો મેં પે ક્યુ સાધુ બનતા જેને સાંજની ફિકર કરવાની હોય તો સંસારમાં હોય હું એટલે સાધુ છું કે મારે સાંજની ફિકર જ નથી જેને બપોરનું ખાવાનું આપ્યું સાંજનું આપશે અને કદાચ ન આપે તો ક્યાં ચિંતા કરવાની જરૂર છે એની મરજી એને એમ જુઓ આજે ખાવાનું નહીં આપે એને એમ કે દેહ મેં છે પાછો લઈ લેવો તો પાછો લઈ લેશે આ અલગારીપણું અને આ મસ્તી આપણા જીવનમાં આવી જાય ને તો તમારે બહુ ધાર્મિક નહીં થાવું ને તો પણ સુખી તો થઈ જ જાશો એ જવાબદારી મારી આપમાંથી કોઈને પણ કોઈ સવાલો પૂછવા હોય તો આપ અમને પૂછી શકો છો કળાનો ફાયદો કળાનો પ્રભાવ પડે અમારે જ્યારે ફોન ઉપર વાત થતી તી ને કાર્યક્રમ ની ત્યારે સાહેબ મને કેતા કે મને કે ભાઈ અમે તો બે સવા બે કલાક તમને જ આપી દેવાના છીએ અમે કઈ બોલવાના નથી તમારી જવાબદારી કોઈ ઊભા ન થાય તો કમ સે કમ બે કલાક આપણે પૂરા કરી રહ્યા કોઈ ઊભા ન થયું એટલે અમારા કેટલા માર્ક ગણાશે હવે થઈ રહ્યા છે જવા દેવા ઇફ દેર આર નો ક્વેશ્ચન્સ કોઈ જ સવાલ નથી હા કવિતા તો સંભળાવું કોઈને કંઈ સવાલ હોય તો પૂછી લો પછી એમાં કવિતા આપણે કવિતાથી જ સમાપન કરશું બધા સુખી જ છે અહીંયા બધા સુખી છે વાહ ભાઈ વાહ હા અકુપાર ક્યારે આવશે અહીંયા એ સારો સવાલ છે જો મેં અહીંયા એટલા બધા એટલા બધા નાટકના શો કર્યા છે ઘાટકો પરમાં આ જ જગ્યાએ વીસ વર્ષ પહેલાં કે હવે એક દિવસ અકુપાર અહીંયા કરવું જ પડે તમે બોલાવો એટલે અકુપાર આવી જશે અહીંયા પાંચ મિનિટમાં કોઈને કાંઈ વધારે ફરક નહીં પડે અને લીફ છેલ્લે સુધી ચાલુ હશે પાંચ મિનિટ બેસી રહેવું એ જરૂરી છે આટલા મોટા ડિગ્નેટરીઝ આવે આપણે ઊભા થઈને વાય છે સારું ના લાગે આપણા સેન્ટરનું ખાલી ફક્ત પાંચ મિનિટ છે પ્લીઝ આમાં આમાં શું હોય હિતેશભાઈ કે મને અનુભવ છે કે પેલું સિંઘમ પિક્ચર હું જોવા ગયેલો અજય દેવગઢ અમદાવાદ હિમાલય મોલમાં જ જોવા ગયો પછી એમાં છેલ્લે એન્ડમાં એવું છે કે બધા પોલીસવાળા પોતે એમ કે ખાલી એકલો સિંઘમ જ લડે એવું નહીં આખી પોલીસ ફોર્સ ભ્રષ્ટાચારીઓ સામે લડવા માટે એક એક કોન્સ્ટેબલ રેડી થઈ જાય છે બધા લોકો તાળીઓ પાળે છે બધા લોકો વાહવા કરે છે બરાબર છે આ દુનિયામાં ભ્રષ્ટાચાર કાઢવો હોય તો દરેક નાગરિકોએ સંગઠિત થવું પડશે એક ભાઈ ઊભા થઈને એવું કીધું ખરું પછી ભારત માતા કી જાય એમ બોલો લાખો થિયેટરમાં બધા બોલ્યા ભારત માતા કી જાય વંદે માતરમ પછી બધા પાર્કિંગમાં ઝઘડવા મળ્યા કોની ઓલી સાયકલ પહેલા નીકળે ને કોની ગાડી પહેલા નીકળે ને બે ગાડીઓ સામ સામે આવી ગઈ ને જે વીસ મિનિટ પહેલા ચાલુ પિક્ચર ભારત માતા કી જય બોલાવતા હતા સંગઠનના નામે બરોબર એવા સંગઠિત થઈ ગયા પાર્કિંગમાં કારણ કે ચિંતા એ હતી મારી ગાડી પહેલા નીકળવી જોઈએ ને એ સિંઘમ તો પૂરું થઈ ગયું હવે ઘરે કેવી રીતે હું જઈશ તો એ મુશ્કેલી આપણે ત્યાં હોય છે કે ભાઈ પેલી કહેવત એટલે જ ને પેલી શેઠની શિખામણ ઝાપા સુધી કે વાતો બધી બહુ સરસ સરસ થાય પણ છેલ્લે પાછું આપણે રોડ ઉપર જાય ત્યારે બીજાથી આગળ કેમ નીકળી જવું અને વહેલા કેમ પહોંચી જવું એનું ટેન્શન આપણને રહ્યા કરે તો અમારે બે ને જવાનું જ છે તમે જરાય ચિંતા કરતી ને અમે તો મુંબઈમાં રહેતા નથી શહેરમાં જવાનું છે દેવકીબેન ખાસ આપણા આમંત્રણને માન આપીને તેઓ અમદાવાદથી પધાર્યા છે થેન્ક યુ દેવકીબેન અંદે અમદાવાદ રહે છે અને વસાવા સાહેબ રાજકોટ રહે છે તેઓ રાજકોટથી થી પધાર્યા છે ખાસ બેસાડવાનું કારણ એ હતું આપ સર્વેને કે થોડોક આપણને તમને બી ખ્યાલ આવે કે આપણે ઘાટકો પર વાસી છીએ હમણાં પહોંચી જશું અને આજે જયમાં છેલ્લે અચી જવાનો ચાન્સ ઓછો છે ખાસ બીજી વાત આપ સર્વે સાથે શેર એ કરવાની કે આ જ રીતે આવી જ રીતે અનોખો અનોખ પ્રોગ્રામ લાવવામાં આપણને પાંચમી મે સવારના આ જ ઓડિટોરિયમમાં પૂજ્ય જ્ઞાન વત્સલ સાહેબની એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે અને જ્ઞાન વત્સલ સાહેબ બરોડાથી ખાસ બરોડાથી જ્ઞાન વત્સલજી આવવાના છે બીજા હજી એક એ જ ટાઈપના મોટી નેશનલ સ્પીકર એમની પણ વાતચીત ચાલુ છે એમનું બી કન્ફર્મેશન આવી જશે એટલે દશેરા એ ક્યાંથી આવે શિવાની બનાવ અચ્છા હા હા દશેરા ઓકે જ્ઞાનવત્સલ સાથે પૂરમ પૂજ્ય જ્ઞાનવત્સલ મહારાજ સાહેબ સાથે બીજા પણ એક મોટિવેશનલ સ્પીકર આવશે એટલે એક એમનો બી એક અનોખો વિષય આપણે એમની સાથે ડિસ્કશન ચાલુ છે એમને આપણને આઠ એક વિષય આપ્યા છે અલગ અલગ એમાંથી વિષય આપણે ચોઈસ કરીને એમને આપશું એટલે આ રીતનો એક પ્રયોગ અને ખાસ આપણે એક ઓલરેડી મેલ કરી નાખ્યો છે વાતચીત બી રમેશભાઈની ચાલુ છે દશેરાને દિવસે શિવાની દીદી એમનું કન્ફર્મેશન થોડાક વખતમાં આવી જશે હોપ છે કે શિવાની દીદી પણ આવશે એમની સાથે પણ એવી રીતે અલગ વક્તા આવશે તો આ રીતના બી આપણે કાર્યક્રમ આપણે રાખ્યા છીએ જે 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 થતા જશે સર્ક્યુલર દ્વારા આપને જાણવામાં આવશે આના પછીનો નેક્સ્ટ કાર્યક્રમ દસ તારીખે આજ હોલમાં આપણે ડ્રામા રાખ્યો છે તો આપણે દસ તારીખે તો તો અકુપારનો ક્યારેક ડ્રામા પણ થશે ચોક્કસ અને આપ સર્વેને એકવાર વિનંતી કે આપણે સર્વે જગ્યા પર ઊભા થઈ અને બંને મોટિવેશનલ સ્પીકરને તારી આવતી વધાવી અને આ કાર્યક્રમને આપણે અહીં પૂર્ણાતિ કરી તારી કવિતા હા ઊભા ઊભા કવિ કવિતા જોરદાર થઈ ગઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પ્રેમ વિષયની આપણે વાત કરતા હતા એટલે હવે તમે ઊભા ઊભા કવિતા સાંભળી લો પણ તમે એક્ઝિટ કરી શકો મરે ડાબા ખિસ્સામાં એક ડુચો વળી ગયેલ મોરલાનો ટવકો આ કવિતાનું નામ છે બ્લુ જીન્સ આ બધાય જીન્સ પહેર્યું હશે એટલે ખિસ્સા ખબર પડતી હશે બરાબર મારે ડાબા ખિસ્સામાં એક ડુચો વળી ગયેલ મોરલાનો ટવકો સાંભળીને તને આપેલ કે તું જીન્સ મારું પહેરે ઓચિન તો સાવ તને જડે એમ મેં જ મારા હાથે રાખે લેવું કંઈક પડેલ બોર ચણિયાનો ઠળ્યો ચાખીને તને આપેલ કે ચગળી શકું જો તને આખે આખી તો કેવું લાગે એ બો એ બાને મેં પોતે જ રાખે લેવું કંઈક રોજ રોજ નવી નવી પાંખોની પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાતેલું ડેનિમ આકાશ રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી આકાશ જરા જરા માપસર કાતરીને સ્ટોન વોશ ધોઈ કરી લેધરના દોરાથી ડબલ સિવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ પહેલ વહેલી વાર પહેલ વહેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ ત્યારે કોઈ નહીં ક્યાંય સુધી કશું બોલેલ પછી દુનિયા આખી એવી નર્વસ થયેલ કે હથેળીનો પરસેવો આપણે આજે પણ એવા અકબંધ લેધરના દોરાથી ડબ્બલ સિવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ નીચેની ફૂલ સાહેબ ખોલતા રેતીનો દરિયો દરિયાના તળિયેને છીપલાની વચ્ચેથી તું મને મળીશ એ માની મેં દરિયો ઓલે છે કે દરિયાને તારો અવતાર એક ધારી હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઈક ડાબા ખિસ્સામાં એક વળી ગયેલ મોરલાનો ટવકો કે એવું કઈક પડેલ બોર ચણિયાનો ઠળિયો કે એવું કઈક ગોઠણથી સહેજ સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો ને પછી સાંભળી શકાય ટાઈટ ક્લોઝઅપમાં કાવા સાકી પર મને ભીસીને બેઠેલી તું ને પછી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી તારામાં વીંઝાતો હું

છેલ્લા ખિસ્સામાં એક ઈચ્છા બે વાતો ને ત્રણેક પ્રસંગો ને સિગરેટના ખોખા પર લખેલ એક નાનકડું પ્રેમ ગીત આ જો આ જે કળાની વાત કરતા હતા ને આ પણ કળા કવિતા લખવી પણ કળા અને કવિતાની પ્રસ્તુતિ કરવી આવી રીતે આમાં તો કોઈ બીજા સાધનો નથી કોઈ ફિલ્મનો પડદોય નથી પણ છતાં તમે બધા આટલી સરસ રીતે સાંભળી આમાં તમારી કળાને પણ દાદ દેવી પડે તમારી સાંભળવાની કળા એટલું જ કેતા સરસ કરજો કઈ બીજું નથી કહ્યું એમને કઈ બીજા બધા શું પૂછપરછ કરે તમે શું કરવાના તમારા વિષયો મોકલજો તમે શું બોલવાના એની ઝલક મોકલજો એમને અમારો પરિચય મંગાવ્યો એના સિવાય કાંઈ બીજી માથાકૂટ નથી કરી કૃષ્ણ ઉપર ઓહો હું તો આભાર માનતો તો આપણે ચિંતા ન કરો પ્રવચન નહીં કરું આપણે એના માટે એક બીજો પ્રોગ્રામ કરશું આખો તમારી ફરમાયશ છે હું એક લીટી કહી દઉં કૃષ્ણ પાસેથી બીજું કંઈ શીખો ન શીખો એટલું શીખજો કે એક હાથમાં સંસાર ચલાવવા માટે સુદર્શન જોઈએ પણ સુદર્શન રાખવાનું રોજ ફેરવવાનું નહીં બીજા હાથમાં સંસાર ચલાવવા માટે બાસુરી જોઈએ પણ બાસુરી રોજ વગાડવાની ખાલી રાખી નહીં મૂકવાની હા રાખી નહીં મૂકવાની એટલે એક નાટકમાં અમારા મિત્ર છે ઇમ્તિયાસ પટેલ જે હવે તો ગુજરી ગયા કોવિડમાં પણ એ સરસ કોમેડી નાટકો કરતા મુંબઈમાં એના એક નાટકમાં ડાયલોગ હતો કે ભાઈ અંગ્રેજીમાં મેનનું ઊંધું ગુજરાતી કરો તો નમે અને વુમનનું ઊંધું ગુજરાતી કરો તો નમવું એટલે મેન વુમને ભેગા રહેવું હોય તો ગુજરું ઊંધા ઊંધું ગુજરાતી યાદ રાખવું નમતા રહેવું એકબીજાને આ બાસુરી એટલે આ કૃષ્ણનો સંદેશ છે બીજું તો કંઈ છે નહીં ઘરે બધા જતા હો ત્યારે યાદ રાખજો કે તમારી કારમાં કે કોઈ બી તમારા સ્કૂટરમાં કે વોટ એવર જ્યાં બેઠા હો તેમાં જુઓ તો વ્યૂ મિરર હશે સામાન્ય સંજોગોમાં વ્યૂ મિરર આવડો હોય સ્કૂટરનો આવડો હોય સાયકલનો આવડો હોય કારમાં આવડો હોય આટલો અથેળી જવડો હથેળીથી સેદ મોટો પણ આગળ જોવાનો કાચ મોટો હોય સ્કૂટરમાં તો કાચ જ નહીં આમ આગળ જેટલું જુઓ એટલું આખું એકસો એંસી ડિગ્રીનું દૃશ્ય હોય તો જીવન જીવવામાં બહુ પાછળ ન જોયા કરવું આગળ જોવાનું રાખવું આપણને કોઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ બને એવા બધાના જજમેન્ટ દીધા કરી તો બસ તમે બધા સુખેથી ભેગા થજો અને જે જે આવા જ સરસ રંગબેરંગી કાર્યક્રમો કરે એવી મારી અને દેવકી તરફથી શુભકામના